सच्चिदानंद, जय सच्चिदानंद, नमो वितरागाय, नमो नमो अरिहंताणम, नमो नमो सिद्धाणम, नमो नमो आयरियाणम, नमो उपजायाणम, नमो नमो लोए प्रसाहुणम, ऐसो पंचण मुकारो सब पाव पनासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। चलो पूछो, बातचीत करो। अपने कीर्तिबेन ने क्वेश्चन छे। हाँ बोलो कीर्तिबेन। जय सच्चिदानंद। આપણે સપ્ટેમ્બર 2019 અક્રમ વિજ્ઞાનમાં આ હતું, એટલે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછું છું. જ્ઞાન શું છે? જ્ઞાન એ જ આત્મા છે, અને હું શુદ્ધાત્મા છું એ છેલ્લી ભક્તિ છે. જ્ઞાની નિધિ ધ્યાસન એ જ હું શુદ્ધાત્મા છું એ છેલ્લી ભક્તિ. પછી બીજો એની જો એની નીચેનું છે કે કૃપાળુ દેવી એક પત્રમાં લખેલું કે જ્ઞાન કરતા જ્ઞાનીની ભક્તિ કર. તો મને એ સમજવું હતું કે જ્ઞાન કરતા જ્ઞાનીની ભક્તિ કર. તો પછી આપણે તો એવું કહીએ છીએ ને કે પોતે પોતાની જ ભક્તિ કરવાની છે, બરાબર છે? થોડું પૂછવું હતું. ખરું કે આ પોતે પોતાની ભક્તિ કરવાની જે વાત કરે છે, પણ જ્ઞાનીની ભક્તિ કરી એટલે પોતે પોતાની જ ભક્તિ કરી. જ્ઞાની ને તમે અલગ નથી, વાત સમજાને? હવે જ્ઞાની ને તમે અલગ નથી એટલે એ કેવી રીતે આખું સમજવાનું? દર્પણ ની સામે કીર્તિબેન તમે ઉભા રહ્યા હો, અને તમે બે હાથ જોડો તો દર્પણ ને પગે લાગો છો કે તમે તમારી જાતને જ પગે લાગો છો? જાતને જ, પોતાને જાત. એટલે જ્ઞાની આવા દર્પણ જેવા શુદ્ધ હોય. એટલે આ આખી એક એક બહુ સાયન્ટિફિકલી એક પ્રક્રિયા છે. કારણ કે તમે તમે ઓલરેડી હું કીર્તિબેન છું એ બિલીફ છે, એટલે તમે બંધાયેલા છે, એટલે જાતે મુક્ત ના થઈ શકો, બરાબર? એટલે કોઈ નિમિત્ત જોઈએ, અને નિમિત્ત કેવું જોઈએ? પરફેક્ટ ને પ્રોપર નિમિત્ત જોઈએ. એ જ્ઞાની પુરુષ જે છે એ પરફેક્ટ નિમિત્ત કહેવાય, પ્રોપર નિમિત્ત કહેવાય તમારે. અને જ્ઞાની પુરુષ કેવા હોય? તે કે એ એબ્સોલ્યુટ હોય તમારે, એટલે કોઈ બી વ્યવહારના કે કોઈ બી સંયોગોના એ પોતે કરતા કરતા ભોગતા ના હોય, જ્ઞાતા દ્રષ્ટા હોય. એટલે બીજા શબ્દમાં એ શુદ્ધ પુરુષ હોય. શુદ્ધ પુરુષ, હવે શુદ્ધ એટલે બીજા શબ્દમાં દર્પણ જેવા હોય, બરાબર? એટલે વ્યવહાર થી એવું લાગે ખરું કે હું જ્ઞાની ની ભક્તિ કરું છું, એટલે હું અને પેલા જુદા છે. હા, એવું થાય છે કે એને હું જુદા છું, એવું થઈ જાય. સમજાય કે ના સમજાય? હા. પણ તમે જો દાદા ભગવાન તમને મળે ને દાદા એ તમને જ્ઞાન આપ્યું, તો તમને ભગવાન જ બનાવી દીધા છે. તમે શિષ્ય અને દાદા ભગવાન ગુરુ એવી રીતે નથી. આ ઓકે, વાત સમજાય ને? ક્રમિક માર્ગ માં એવું હોય કે તમે શિષ્ય હોય અને તમને જે જ્ઞાન આપે ગુરુ તરીકે કહેવાય તમારે, બરાબર? અહીંયા તો તમને એ સ્વરૂપ જ બનાવી દીધા. વ્યવહારમાં જો આપણે લગ્ન પ્રસંગમાં જવું અને બધું હોય તો દર્પણ હોય છે, તો કેટલા સરસ રીતે તૈયાર થઈ શકે કે ના થઈ શકીએ? તો આ જ્ઞાની પુરુષો દર્પણ જેવા શુદ્ધ છે. તો આપણે આપણે કીર્તિબેન છે, પણ તેમ છતાં એ કીર્તિબેન ની અંદર આખો પ્યોર આત્મા તમને જોવા મળે, અનુભવવા મળે, જાણવા મળે કે ના મળે તમને? હા, જાણવા મળે. જાણવા મળે એટલે જ્ઞાની પુરુષ અને આપણે બે અલગ નથી. જ્ઞાની સિવાય બીજા કોઈ બી ની તમે ભક્તિ કે આરાધના કરો તો એ અલગ કહેવાય.
કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર. શું કહો છો રજનીભાઈ તમે? હા બરાબર છે. આપણે જ્ઞાની તત્વ દ્રષ્ટિએ જોઈએ તો પછી એ થાય કે તમે પોતે જ છો, તમે પોતે જ છો, અલગ નથી, તમે પોતે જ છો. વાત સમજાય કે ના સમજાય? એને આપણે એને દાખલા થી લઈએ કે ધારો કે તમારું ગજવું કપાયું, વાત સમજાય ને, તો ભ્રાંત દ્રષ્ટિથી શું કહેશો કે ગજવું કાપનાર ચોર છે અને તમે સાહુકાર છો. અને તત્વ દ્રષ્ટિથી શું કહેશો કે એ નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ છે અને તમે ચોર છો. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? હવે જ્ઞાની તમને આવી દ્રષ્ટિ આપે છે અને કીર્તિબેન ની દ્રષ્ટિ કેવી છે કે ગજનું ગજવું કાપનાર ચોર છે અને તમે સાવકાર છો. બરાબર, એવું થાય, વાત સમજાય ને. અને જ્ઞાની દ્રષ્ટિ શું આપે છે કે ગજુ કાપનાર નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે અને તમે ચોર છો, કે ક્યારે પણ પકડાય નહીં. એને પકડવા માટે આપણે કેમેરા લગાવો અને એની વિડીયો ઉતારો કે ફોટો પાડો, પણ પડે નહીં તમારે. હવે જ્ઞાનીએ તમને આવી દ્રષ્ટિ આપી તો ગુરુ શિષ્ય જેવો વ્યવહાર ના થયો, તમને એ રૂપ જ બનાવી દીધા. એને કોઈ પણ પ્રકારની યાચકતા ના હોય, એને ગર્વ ના હોય, ગારવતા ના હોય, પોતાપણું ના હોય, નિષ્ધીન આત્મામાં જ ઉપયોગ હોય. એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું જ હોય. કોઈ પણ સંયોગ કે કોઈ પણ વ્યવહારનો પોતે કરતા ભોગતા ના હોય. જ્ઞે અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટાનો આખો એનો ઉપયોગ અને વ્યવહાર હોય. એટલે જ્ઞાની પુરુષ ને તમે બે અલગ નથી. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? હવે જ્ઞાન એટલે બીજા શબ્દમાં આત્મા. હવે આત્મા જાણવો હોય કે આત્મા પકડવો હોય તમારે, બરાબર, તો છેલ્લામાં છેલ્લું સાધન એ જ્ઞાની પુરુષ છે તમારે. હવે જ્ઞાની પુરુષ એટલા બધા શુદ્ધ હોય, એના અણુ પરમાણુ શ્વાસ ઉચ્છવાસ અસ્થિ મજ્જામાં કોઈ પણ પ્રકારનો સંસાર ભાવ ના હોય, કેવળ 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 આત્મા સિવાય કશું ના હોય. બરાબર, એટલે સીધો જ તમને આત્માનો અનુભવ થઈ જાય તમારે. તો આ ભાવભક્તિ, આ ભાવભક્તિ કે જે શેમાં આવ્યું, એ હવે આપણે અજ્ઞાન પામ્યા બાદ આપણે ભાવભક્તિ કરીએ છીએ આ ચરણ વિધિ? ના, જ્ઞાન જ્ઞાન પામ્યા પછી ભાવભક્તિ નથી, સ્વભાવ ભક્તિ છે. સ્વની ભક્તિ છે. એટલે આપણે અત્યાર ધાકા તમે કરો છો તો આને સ્વાધ્યાય સત્સંગ કહેવાય. તમને દાદા જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિમાં રહીને પછી આ બધી આ બધો વ્યવહાર કરો છો એટલે એને સ્વાધ્યાય કહેવાય. એટલે સ્વનો અધ્યાય કરીએ છીએ આપણે. ઓકે, એટલે ભાવ ભક્તિ આપણા માર્ગમાં ના હોય, આપણામાં ના હોય, આપણે સ્વભાવમાં આખું આવી ગયું તમારે. એ તો ગુરુ શિષ્ય નું હોય તો ત્યાં ભાવ કહેવાય તમારે, અને ભાવ ભક્તિ કરવાનો ભાગ હોય. અહીંયા ગુરુ શિષ્ય નથી, દાદા ભગવાન તમને એમના પદ ઉપર જ બેસાડી દે છે. એટલે આખું તમે પોતે જ ભગવાન કહેવાઓ. પણ હવે તમે બહાર જઈને ભગવાન છો બોલશો તો કોઈ ચાર પ્રશ્ન પૂછશે અને જવાબ નહીં આપો તો તમને તમારા જ્ઞાન ઉપર શંકા પડશે. કીર્તિબેન વાત સમજાય ને? અને એ રીતે તમે આખું જ્ઞાન છોડી દેશો. એટલે એ રીતે તમને મહાત્મા તરીકે પરિચય આપ્યો તમારે. પણ આ જ્ઞાન લીધા પછી તમે પોતે જ્ઞાની જ થઈ ગયા. એટલે દાદા ભગવાન તમે બે અલગ ના થયા તમારે. વાત સમજાય કે ના સમજાય? શું કરજો રજનીભાઈ? હા બરાબર છે. જયભાઈ સાહેબ, ઘણી વાર એવું થાય ને કે આપણે દાદાનું ચિત્ર પર જોયેલ હશે, જ્ઞાની 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 થઈ જાય છે. અને એવું જ થઈ જાય છે કે ચિત્રપટમાં સિમંદર સ્વામી જોઈએ, દાદાને જોઈએ તો હજુ એમ જ લાગે કે એને હું જુદા છું. આઈ મીન ઘણી વાર એવું લાગે કે એ જ હું છું, પણ હજુ પેલો અભ્યાસ એ છે કે હું એમની મૂળ એમનું
નિધિધ્યાસન આવી જાય. સો એ નિધિધ્યાસન હું જે પિક્ચર જોઉં છું દાદા અને સિમંદર સ્વામી નું, તો એ હું પિક્ચર જોઈને મારી અંદર જે છે એ નિધિધ્યાસન. વોટ ઇઝ એક્ઝેક્ટલી નિધિધ્યાસન? ઇઝ બીકોઝ આઈ સ્ટીલ નીડ ધેટ હેલ્પ. ખુલાસા થાય અને એ બધા ખુલાસા ને વિધિ ને બધું થાય એટલે એનો જે પ્રયોગ થાય ને એટલે પછી આ ફોટા નું જરૂર ના પડે તમારે. હા તમને કે તમને જે દ્રષ્ટિ આપેલી છે એ દ્રષ્ટિ આખી નિર્મળ થઈ એટલે તમે પોતે જ દાદા ભગવાન થઈ ગયા, તમે પોતે સિમંદર સ્વામી થઈ ગયા. આ સમજાય કે ના સમજાય? પણ એવું ખરું કે તમને આખું આ કૃપાથી આપેલું છે એટલે વચ્ચેનો એક સ્ટેપ છે. આ સમજાય ને? પણ એ સ્ટેપ કેવો છે? આમ તમને રૂપી લાગે છે પણ રૂપી નથી, અરૂપી સ્ટેપ છે આખો. આ સમજાય ને? કે ભાઈ આ સિમંદર સ્વામી નો ફોટો ને તમે જુદા, દાદા ભગવાન નો ફોટો ને તમે જુદા છે. પણ પેલું અનંત કાળ થી જે કરવાનો અભ્યાસ લઈને આવ્યા છે એટલે એ કરવાનો અભ્યાસ છે, એટલે ફાઇલ છે, એટલે એ રીતે તમને આ ફોટો છે. આ સમજ? આમ તો ફોટો એનું નિધિધ્યાસન નતું કીધું. દાદા ભગવાન જયારે જ્ઞાન આપતા ત્યારે પોતાનું મોઢું જ બતાવતા કે આ દાદા મુખારવિંદ નું નિધિધ્યાસન કરવું. જયારે જ્ઞાન આપતા ત્યારે આ મુખારવિંદ નું આમ કેતા હતા, પાંચ આજ્ઞા સમજાવતા હતા કે આ મુખારવિંદ નું નિધિ ધ્યાસન કરવાનું. મુખારવિંદ કહું છે એટલે એ ચિત્રપટ આવી જ જાય છે ઓટોમેટિક અને ઊંઘ આવી જાય છે. બરાબર છે, ખરું. એટલે ફોટાનું નિધિધ્યાસન નથી કીધું તમને? નહીં, પણ દાદાનું પિક્ચર આવી જ જાય છે. હા દાદાનું, પણ અહીંયા આ જે ફોટાનો કીર્તિબેન દાખલો આપ્યો ને, બરાબર, એટલે એ ફોટાનું નથી એટલે સિમંદર સ્વામી નથી. પણ એવું ખરું કે અત્યારે તમારી પાસે બે પ્રકારના જ્ઞાન થયા, એક પૂર્વનું એટલે ક્રમિક, અને અત્યારે જ્ઞાન મળ્યું એટલે અક્રમ છે, એટલે એ રીતે તમે ફોટા કે એ રીતે કહો છો. પણ ખરેખર એવું નથી, દાદા જયારે જ્ઞાન આપતા હતા, પાંચ આજ્ઞા સમજાવતા હતા ત્યારે એ પોતે જ પોતાના મોઢાનો ભાગ બતાવતા કે ભાઈ આ મુખારવિંદ નું નિધિ ધ્યાસન કરવાનું. એટલે જીવતા ભાગ જ તમારે એ થાય, અને તમને જ્ઞાન આપ્યું એટલે તમે જીવતા થઈ ગયા. હવે તમારે મરવું હોય તો મરાય નહીં, કારણ કે અહંકાર ને મમતા આપી દીધા. હવે અહંકાર જન્મે છે અને અહંકાર મરે છે. હવે અહંકાર તો આપી દીધો, હવે કેમ મરવા જન્મવાનો ભાગ થયો? કીર્તિબેન બરાબર છે, નથી જમ એટલે આ તમે પોતે જ જીવતા થઈ ગયા અને કેવા સજીવન, એટલે ક્યારે મરનારા નહીં હવે આપણે. પાછું ને એને પણ તમારો ક્રમિક નો પેલો અભ્યાસ છે એટલે આ તમે પોતે સિમંદર સ્વામી છો, તમે પોતે દાદા ભગવાન છો. વાત સમજાય કે ના સમજાય? એ થોડું તમને અઘરું પડી જાય અને એ તમારા શ્વાસ ઉચ્છવાસ અસ્થિ મજ્જા ને બ્લડ માં તમારું પેલું હજી ક્રમિક નો જ બધો અભ્યાસ આવશે. એટલે એ ક્યારે વણાઈ જાય? વણાયેલું જ છે, એ વણાયેલું જ છે એટલે એનાથી ગભરાવાની જરૂર નથી. પણ આપણે અક્રમ નો સિદ્ધાંત સમજી લેવાનો છે કે ભાઈ આ દાદા ભગવાન ની ભક્તિ એટલે આ દાદા ભગવાન ને હું એનાથી જુદી નથી, મારે હું મારી જ પોતાની ભક્તિ કરું. અને ઘણે બધે ઠેકાણે દાદા એ ફોડ પડે છે કે ભાઈ કોણ બોલે છે, આપણે તાજ બોલે દાદા ભગવાન ના હોય કે દાદા ભગવાન કે આ ટેપ રોકડ તમારે એમ કહે કે $100 નું છે અને આ તમારા દાદા ભગવાન હતા કે ના આ ઓરિજિનલ ટેપ રોકડ છે, તમે સુરતા ને હું જ્ઞાતા દ્રષ્ટા, એટલે એ રીતે તમને બતાવે છે કે આ આ દાદા ભગવાન નથી બોલતા, એ ટેપ રેકોર્ડ છે. હવે તમને આટલો 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 ભેદ સમજાઈ ગયો તમારે એટલે તમને તરત જ થઈ જાય કે હું દાદા ભગવાન ની ભક્તિ કરું છું પણ હું મારી જ પોતાની ભક્તિ કરું છું, દાદા ભગવાન ની નથી કરતો. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય?
બરાબર. એટલે પછી એ ભાવ ભક્તિ નથી, એ સ્વભાવ ભક્તિ છે. સ્વભાવમાં બેસાડ્યા. હવે સ્વભાવમાં એટલે તમે જો આ સ્વભાવમાં બેસાડે એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થયા. હવે ભાવ ભક્તિ હોય તો ત્યાં પુણ્ય શબ્દ લાગુ પડે અને પાપ શબ્દ લાગુ પડે. અને અહીંયા સ્વભાવમાં પુણ્ય ને પાપ થી પર થઈ ગયા. વાંચું ને એને એવી રીતે ગોત્ર કર્મ થી મુક્ત થઈ ગયા તમારે, એવી રીતે આયુષ્ય કર્મ થી મુક્ત થઈ ગયા, એવી રીતે નામ કર્મ થી મુક્ત થઈ ગયા તમારે. ગોત્ર કર્મ એટલે નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ થી મુક્ત થઈ ગયા તમે. વાત સમજ્યા ને. ભાવ ભક્તિ માં આ બધું કર્મ લાગે, નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ બધું લાગે તમારે. અને આ સ્વભાવ ભક્તિ માં તમારે જે આઠે પ્રકારના કર્મ થી તમે મુક્ત થઈ ગયા, એ જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા. એટલે આમ જોવા જાય તો આત્મઘાતીય કર્મ થી મુક્ત થઈ ગયા કીર્તિબેન તમે. એટલે બીજી રીતે જોવા જાય તો સિમંદર સ્વામી જેવું જ થઈ ગયું તમારે. પણ સિમંદર સ્વામી નું પૂર્ણ થઈ ગયું અને તમારી શરૂઆત થઈ છે, બસ આટલો ડિફરન્સ છે. હવે આ આ આ વસ્તુ સમજાઈ જાય એટલે એ રીતે તમારે જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ રહે તો તમારો પૂર્ણ યોગ થઈ જાય. હવે આ તમે આજ્ઞાપૂર્વક નો બધો વ્યવહાર કરો એટલે એક અવતારમાં કે બે અવતારમાં કે ત્રણ અવતારમાં આખું સિમંદર સ્વામી જેવું પૂર્ણ થઈ જાય. એટલે આજ્ઞાપૂર્વક નો હું વ્યવહાર કરું છું એટલે એ મારે પોતાએ કેવી રીતના મને ખબર પડે કે હું એમાં છું જ, કેમ કે આ વિધિ કરો ને એ બધું તો કરીએ દિવસ દરમિયાનમાં. બરાબર. અને જ્યારે જે સંજોગોમાં બધામાં આપણે અકર્તા જોઈએ બીજાને સામાને, તો હું આજ્ઞામાં રહી કે નહીં એટલે કેટલા પર્સન્ટેજ રહી, કેવી રીતના મપાય મારાથી, કેવી રીતના હું ખબર પડે. આ ધારો કે બોલે છે, વાત સમજ્યા ને, તો કોણ બોલે છે? કીર્તિ બોલે છે. હા, સમજ છે. કે સાંભળે છે તો કોણ સાંભળે છે? કીર્તિ સાંભળે છે. આ સમજાય ને. તો કે આ તમે પૂછ્યું કે આ બોલે છે તો કે આ કીર્તિબેન બોલે છે, સાંભળે છે તો કીર્તિબેન સાંભળે છે, તો આ આજ્ઞાપૂર્વક નું થયું તમારે. ઓકે. આ સમજાય કે ના સમજાય? સમજી. બસ આટલું જ. એટલે કીર્તિબેન નો વ્યવહાર અને આત્માનો વ્યવહાર બે અલગ નથી, બે એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે તમારે. બરાબર. વાત સમજાય ને. પણ આ ધારો કે પૂછે કે ભાઈ કોણ બોલે છે તો કે કીર્તિબેન બોલે છે, કોણ સાંભળે છે તો કીર્તિબેન સાંભળે છે. આટલું બોલે એટલે આ કીર્તિબેન બોલે છે, કીર્તિબેન સાંભળે છે એટલે તરત જ હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા થઈ ગયો. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ થઈ ગયો, દર્શન દ્રષ્ટાનો સંબંધ થઈ ગયો. બરાબર. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? બસ આટલું જ. બરાબર. જ્ઞાનમાં રહેવા જાઉં છું પણ રહેવાતું નથી એવા બધા વાક્યો નહીં આવે પછી તમારે. એટલે જયારે બોલી તો કીર્તિ બોલી, સાંભળ્યું તો કીર્તિ એ સાંભળ્યું, પણ મેં જાણ્યું એટલું અંદર થાય કે હું એનાથી જુદો. આ તમે બોલ્યા કે આ કીર્તિબેન બોલ્યા એટલે તમારું આ જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. ઓકે. તમારે અલગ જોવા જાણવાની પ્રક્રિયા ના કરવી પડે. ઓકે. આ ખાલી બોલ્યા કે આ કીર્તિબેન બોલ્યા, કીર્તિબેને સાંભળ્યું એટલે જુદા પડી ગયા. એને બીજી રીતે કહીએ કે કોઈ ઠેકાણે આંગળી ચીધો કે આ મારું ઘર છે, કીર્તિબેન હું બોલો કે ના બોલો કે આ મારું ઘર છે, એ વાક્ય બીજો શું મેસેજ આપે છે? જુદું છું એનાથી, ઘર થી જુદું. એટલે આ મારું ઘર છે એ વાક્ય એવું બતાવે છે કે આ ઘર સિવાય બીજું મારું ઘર નથી. બરાબર. વાત સમજાય ને. એટલે આ કીર્તિબેન બોલે છે એટલું બોલે એટલે જુદા પડી ગયા તમે. તમે જ્ઞાતા દ્રષ્ટા હોય તો તમે બોલો કે કીર્તિબેન બોલે છે.
વાત સમજાય કે ના સમજાય? નહીં ના બોલો કે આ કીર્તિબેન બોલે છે, હું બોલું છું એવું કહો તમારે. બહુ સરસ સમજણ પડી, યા વેરી ગુડ, યા બોલ્યા એટલે જ કે એવું જુદો છું. વાત સમજાય કે ના સમજાય? રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ કહ્યું કે એકવાર જાણ્યું એટલે બધું જ ખલાસ થઈ જાય, એમાં પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમણ બધું થઈ જાય, બધું જાય. એટલે ખાલી બોલા કે આ મારું ઘર છે એટલે એના સિવાયના આપણા ઘર નથી. ક્રમિક રીતે નથી કે ધીમે ધીમે ઉડે, તમારે આ વિજ્ઞાન છે તમારે. એ તમે સરસ કહ્યું કે ક્રમિક રીતે ધીમે ધીમે આ તો તરત જ ઉડી ગયું એટલે ખલાસ થઈ ગયું, ટોટલી ઉડી જ ગયું તમારે. એટલે તમે ઇલેક્ટ્રિસિટી ને અડો અને કરંટ લાગે અને પછી સ્લીપર પહેરો, લાકડા પર પગ મૂકો એટલે કશું જ ના થાય. ધીમે ધીમે કરંટ લાગવાનું બંધ થઈ જાય એવી રીતે ના હોય તમારે. આ વિજ્ઞાન છે, આપણે સ્વાધ્યાય કરીએ છીએ એટલે રૂટ સુધી જઈએ છીએ આપણે, અને કરતા કરતા રૂટ સુધી ગયા આપણે એટલે એ આખું જ ઉડી જાય. ક્રમિક માર્ગમાં આપણે રૂટ સુધી નથી જતા, આપણે અહંકાર થી અહંકાર કાઢીએ છીએ. અને અહીંયા આપણે આપણા પોતાના સ્વરૂપમાં આવી ગયા છીએ, આપણા સ્વભાવમાં આવીએ છીએ અને એવી રીતે આખો અહંકાર ઉડી જાય છે. એમાં કશું કાઢવાનું તો થયું ને, કઈ સમજતા કશું કાઢવાનું સમજ આવી જાય, પતી ગયું, સમજ આવી ગયું એટલે જે એ વચ્ચે એક લાઈન ઓફ ડિમાર્કેશન પડી જાય છે. આ સમજાય કે ના સમજાય? એટલે દ્રવ્ય રજનીભાઈ ના શુદ્ધાત્માનું એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થઈ ગયું એટલે લાઈન ઓફ ડિમાર્કેશન પડી જાય. આ જળ છે ને ચેતન છે, જળ અને ચેતન નદી કાંઠેથી જે ત્રીજી વસ્તુ ઉભી થતી એ બંધ થઈ ગઈ, જુદા પડી ગયા, બસ આટલું જ. એટલે ખાલી છ તત્વ જ રહે છે, એનાથી જે સાયકોલોજી ઇફેક્ટ ઉભી થતી હતી, ભાષ્યમાન પરિણામ ઉભા થતા હતા, ભ્રાંતિ ઉભી થતી હતી એ બંધ થઈ ગઈ. એટલે જડ એનું કામ કરશે, ચેતન એનું કામ કરશે, સમજાય ને? પણ જડ એનું કામ કરે તો ચેતન એવું કે ચેતન એવું નહીં કહે કે હું જડ છું. ચેતન એનું એવું કામ કરશે તો જડ એવું નહીં કે હું ચેતન છું, એટલે જુદા જ થઈ ગયા. જળ ચેતન નદી કાવાથી જે ભ્રાંતિ ઉભી થતી હતી, જે ભાષ્યમાન પરિણામ ઉભા થતા હતા, જે આરોપિત વ્યવહાર કે ભાવ ઉભો થતો હતો, એ બધી વસ્તુ ઉડી જાય છે. શું કહો છો રજનીભાઈ? બરાબર કહ્યું. આપણે વિઠ્ઠલભાઈ ને ક્વેશ્ચન છે. હા બોલો વિઠ્ઠલભાઈ. મારે જાણવું છે ચોથી આજ્ઞા વિશે. ચોથી આજ્ઞા શું કહે છે? નિકાલ સંભાવે નિકાલ એટલે શું? એકચ્યુઅલી સંભાવે નિકાલ એટલે શું હોય? ઓરિજિનલી અને મને સમજાતું નથી, કારણ કે કોઈની સાથે આપણે બગડ્યું હોય તો સંભાવે નિકાલ કઈ રીતે કરવો? બરાબર છે. તો કે હવે કોઈની સાથે બગડ્યું છે તો કઈક દાખલો આપો તો બતાવું કે એ કેવી રીતે થયું તમારું. ધારો કે કોઈ કોઈનો વ્યવહાર કર્યો હોય, આપણે પૈસામાં દખલ થઈ કે ભાઈ આટલો ભાવ કર્યો, આટલો ભાવ કર્યો, ઓછો ભાવ કર્યો, વધારે કર્યો, સમજવામાં ફેર થયો છે માટે પ્રોબ્લેમ થયો કેવાય તમારે. હા બરોબર. હા સમજાય કે ના સમજમાં? કે ભાઈ ક્યાંય કે આપણે સમજાવવામાં કે સામેલી વ્યક્તિને સમજવામાં ફેર થયો છે માટે તમારે આ પ્રોબ્લેમ થયો તમારે. રાઈટ. તો એનો મિનિંગ છે કે ભાઈ આપણે હવે કોઈ ડીલિંગ આપણે કરવું હોય તો આપણે વધારે ક્લિયર થવાનો ભાગ રહે, કે જેનાથી આ તમારો ભાવ આપ્યો છે ને એમાંથી એને એમ થાય કે ના આ ભાવ હતો ને આમ છે કે તેમ છે કે પણ છે, એ બધી વસ્તુનો વિકલ્પ ના આવે તમારે. ના પણ તે તાત્કાલિક કઈ રીતે સંભાવે નિકાલ કરવો એમ મારું કેમ? ના એટલે તાત્કાલિક એટલે એને એક દાખલો આપવો. હમણાંનો જ અમારો લેટેસ્ટ બન્યો કે અઠવાડિયા પહેલા શનિવારનો એક સત્સંગ ગોઠવાયો મારા,
અને એના પછી એ દિવસે સાંજે કેવી રીતે રવિવાર નો પ્રોગ્રામ ગોઠવાયો. હવે જે શનિવાર નો જે પ્રોગ્રામ ગોઠવાયો તો એ ભાઈ નો શનિવારે ફોન આવ્યો કે આ રીતનું આ છે બધી વસ્તુ છે, પણ એને પોતાને એવું હતું કે રવિવાર નો ગોઠવાયો છે, શનિવાર નો નથી ગોઠવાયો. હવે જે રીતે પ્રોગ્રામ ગોઠવાયો તમારે એટલે એનો ફોન આવ્યો, પછી જે રીતે ગોઠવાયો એટલે અમે તો એમ થાય કે ભાઈ 4 વાગ્યાનો પ્રોગ્રામ હતો એટલે અમે લગભગ 3:30 વાગે તૈયાર થઈ ગયા. હવે એ આવવાના હતા પણ પછી અમુક સમય થયો એટલે થયું કે ભાઈ કેમ નથી આ, એટલે ફોન કર્યો તમારે. જો ફોન કર્યો તો મેં કીધું આ આવવાના હતા કે આપણે તો રવિવારની વાત થઈ છે. હવે એ રવિવારની વાત થઈ છે એ કીધું, મેં કીધું આ તમે કહો છો પણ આપણે શનિવારની વાત થઈ છે. મેં જેટલું આટલું જ કીધું એટલે તરત જ એમને આખી વાતને ફેરવી કે મારી કઈક સમજ ફેર થયું લાગે છે. એને પકડી ના રાખ્યું, બરાબર મારી સમજ ફેર થઈ છે એમ કે, એટલે એ રીતે કરીને કર્યું. એટલે પછી એમને હવે રવિવારનું હતું તો મેં કહું જો રવિવારનું આ રીતનો પ્રોગ્રામ તમારો છે પણ મારે આવી રીતે છોકરીઓ બધા ભેગા થવાના સત્સંગ છે તમારે, એટલે રવિવારનો હવે આ 4 થી 6 નો પ્રોગ્રામ તમારો જે છે એ વસ્તુ બનશે નહીં તમારે. એટલે ધારો કે તમારે અત્યારે આ છે એટલે એમને કોઈક બહારગામથી આવવાના હતા, સુરત કે ભરૂચથી એમના કોઈક બધા રિલેટિવ આવવાના હતા, અને એક એક બેનને કંઈક કોમામાં જતા રહ્યા હતા, અમુક એવું હતું ને એની એમ કે 3.5 મહિનાથી તમારે એ રીતને હતું અને એની વિધિ કરવાની હતી, તો એને કે દાદાની વિધિ કરે તો એનું પરફોર્મન્સ કે રિઝલ્ટ મળતું હતું, એ રીતે ગોઠવેલું હતું બધી વસ્તુ. હવે આ થયું એટલે પછી હવે ક્યાં તો પ્રોગ્રામ ઉડી જાય અને ક્યાં તો આ થયું કે ભાઈ આ કઈને કઈક એ થયું, પણ એમને તરત જ કીધું કે કઈક મારે સાંભળવામાં કે સમજવામાં ભૂલ થઈ. આ સમજાય? હવે મને પણ કે ભાઈ પહેલા આ આ પ્રોગ્રામ આ થયો પછી બીજો પ્રોગ્રામ આવ્યો ત્યારે મેં શનિવારનું હતું તો મેં રવિવારનો ગોઠવ્યો, એટલે મને એવો ધ્યાનમાં કરું કે અમને શનિવારે મેં કીધું છે ને અમને રવિવારે કીધેલું. હવે આ રિલેટિવ છે એટલે એને પકડી ના રાખી, આપણે સ્પષ્ટ હોઈએ કે શનિવારે જ કીધું છે અને રવિવારે સ્પષ્ટ જ છે, તેમ છતાં આ બધું ક્યારે શું બોલ્યા કે શું આપણને ખબર ના હોય પણ, એટલે એ એ એ રિલેટિવ ભાગ હોય, પરિવર્તનશીલ હોય, એટલે ત્યાં નિશ્ચયથી ના બોલીએ. આપણે એક્ઝેક્ટ ક્લિયર કર્યું હોય તેમ છતાં જયારે વાત કરવાનું હોય ત્યારે સામાન્ય ભાવે જ વાત કરીએ કે કઈક સમજ ફેર થયો છે. વિઠ્ઠલભાઈ વાત સમજ્યા કે ના સમજાય? એટલે પછી એમને આ થયું એટલે પછી મેં એને ઓપ્શન આપ્યું કે ભાઈ હવે આ રીતનું છે તો જો તમારે આ રીતનું પેલા જે આવવાના છે એને નથી આયા, મેં કહ્યું શનિવારે તમારે સવારે ગોઠવી શકાય, સાંજનો પ્રોગ્રામ તો આ રીતનો છે પણ સવારે ગોઠવી શકાય, અને જો પેલા સાંજે આવી જવાના તો આપણે સાંજે આપણે ગોઠવો હોય રાતે 8 વાગે કે 9 વાગે તો એવી રીતે કરીને ગોઠવી શકાય. એટલે પછી કે હું એમને પૂછી જોઉં, એટલે પછી એ રીતે કરીને એમને પૂછ્યું ને કર્યું. ત્યાર પછી એમને વાત કરતા કરતા થયું કે આપણે રવિવારે સવારે 9 વાગે ગોઠવીએ, અને એવી રીતે પાછું થયું. પાછો 1/2 કલાક પછી પાછો ફોન આવ્યો કે આપણે રવિવારને પણ આપણે આજે જ ગોઠવી દઈએ સાંજે, આપકે તમે આવો અને ત્યાં એ રીતે સત્સંગ કરો. જમવાનું મેં કહું જમવાનું ના કરતા તમે, કારણ કે આજે સત્સંગ કરવો છે, વિધિ કરવી છે ને બધું કરવું છે, એટલે બધા પોતપોતાની રીતે પરવાડી લેજો. આપણે 8 વાગે કે 8:30 વાગે કેવી રીતે કરીને આપણે કરીએ, એટલે એનાથી આપણે સરસ રીતે બધું સત્સંગ થાય અને વિધિ પણ થઈ જાય અને આખો સારો યોગ બધે. એમ કરતા કરતા પછી એવી રીતે નક્કી થયું અને પછી આખો એ થયો. તો આ આ કોઈને સાચા ખોટા નથી કીધા, બરોબર એ સાચું સાંભળતા, તમે સાંભળતા નથી, તમે બહેરા છો, તમે કઈ બી હોય તો ઉતાવળ કરો છો કે આ તો કશું નહીં, કે આપણને ખબર છે કે ભાઈ આ રિલેટિવ વસ્તુ છે. આપણે કન્ફર્મ છે કે આપણે આ જ ભાવ આપ્યો છે, આ જ નક્કી કર્યું છે, પછી એ થઈ જાય છે બધી વસ્તુ. વિઠ્ઠલભાઈ વાત સમજાય કે ના સમજાય? પણ રિલેટિવ ભાગ છે, ક્યારે શું હોય ખબર ના પડે, એટલે એ રિલેટિવ ભાગમાં તમારી ભાષા કેવી હોય, પકડવાળી ભાષા ના હોય, સામાન્ય હોય. વાત સમજાય કે ના સમજાય?
એટલે આ સામાન્ય પણ હોય અને તમે સીધા ભૂલ થઈ ગયો તો તમે યુટર્ન લેવો તો લઈ શકો તમે, પણ જો રિલેટિવ માં તમે નિશ્ચય થી બોલશો તો પછી એ વન વે છે, યુટર્ન નહીં લઈ શકાય. એટલે ફાઇલ નો સંભાવ નિકાલ નહીં થાય, ફાઇલ ઉભી જ થશે તમારે. હા સમજાય કે ના સમજાય? તમારા થયું તો એમને પોતાને થયું કે આ સમય બહુ સારો હતો, એમ કે આરામથી બધા બેઠા કરે બધી વસ્તુ છે. હવે તેમ છતાં એની એક સમજણ હતી ઘણી બધી હતું, કારણ કે જે વ્યક્તિ ઇન્વોલ્વ થઈ હતી એ વ્યક્તિની 80 વર્ષની ઉંમર હતી, એટલે એને ત્યાંથી આવવું પડે. એટલે એ જ્યાં પ્રોબ્લેમ હતો એ ત્યાં CTM પાસે પ્રોબ્લેમ હતો, અને એના સગા થાય તમારે, એ કાકા થાય તમારે, અને એ રહેતા હતા સાહેબ આગળ, ત્યાંથી એને આવવું પડે. એટલે એને એમ થાય કે ભાઈ બહુ રાત્રે મોડું થઈ જાય, પેલું થાય, એટલે એમ થાય કે 4 થી 6 થઈ જાય, કે આ તે બધી વસ્તુ છે. પછી આવો સંજોગ થયો, ફેરફાર થયો તમારે, અને એ 8-8:30 વાગે થયો તમારે, અને જે શાંતિથી બેસાડ્યું તમારે 2 કલાક ને સત્સંગ બધું થયું, એમને પોતાને થાય કે આ સમય બહુ સારો રહ્યો, એમ કે બધા શાંતિથી બેઠા, વિધિ પ્રાર્થના થઈ, અને આ રીતે બધો સત્સંગ થયો, અને એક વિષય ક્લિયર થયો તમારે. એટલે એનો મિનિંગ હવે સંભાવ્ય ફાઇલનો નિકાલ કરવાનો, એટલે શું થયું તો કે રિલેટિવ ભાગ જે છે એ પરિવર્તનશીલ છે, પલે પલે બદલાય. શું કહો છો વિઠ્ઠલભાઈ? એટલે એ પલે પલે બદલાય, એટલે એમાં તમારો વ્યવહાર કેવો હોય? સામાન્ય હોવો જોઈએ, વિશેષ ના હોવો જોઈએ. એટલે તમે સરસ રીતે યુટર્ન લઈ શકો. યુટર્ન લીધું એટલે તમે ફાઇલ નો સંભાવ નિકાલ કરો. સમાધાન નથી. એ તમે સાચા ખોટામાં ન પડ્યા, વાત સમજાય ને? પણ જે સંજોગ બન્યો એમાં તમારે, પેલો સંજોગમાં તો ઓલરેડી ગોઠવાઈ ગયો છે પ્રોગ્રામ 4 થી 6 રવિવારનો, એટલે એ તો બનશે નહીં તમારે. અને તમારા કોઈ રિલેટિવ આવવાના છે ને આ તે બધી વસ્તુ છે, તો હવે એ ભાગમાં આ આ રીતનું છે, એટલે હવે એ ના થાય. હવે કેટલા વાગે આવવાના છે? તો કે સાંજે આવવાના છે. તો કે ભાઈ એવી રીતે ગોઠવો, ક્યાં તો સવારે તમે વહેલા ગોઠવો તો એ રીતે થઈ જાય તમારું બધું. તો વાર્તાલાપ દરમિયાન પહેલા એવું થયું કે સવારે કરવું છે, અને પછી થયું કે આપણે સવારે કરતા, આપણે સવારે તો બધું ઘણું બધું હોય, બધું વ્યવહાર બધા ઘણા હોય, પરવાર વારવા હોય, બીજું હોય, ત્રીજું હોય, બીમાર હોય, અને બધું અમુક કરવાનું ભાગ હોય બધું. એટલે પાછું 1/2 કલાક પછી આવ્યો કે ના, આપણે સાંજે જ ગોઠવી દઈએ એમ. એટલે સમાધાન નથી કર્યું, સમાધાન એક અણસમજણ ઉભી થઈ ગઈ, અણસમજણ નું આપણે નિવારણ કરી દીધું આખું. અને એની અંદર આપણે જે પ્રોગ્રામ કેન્સલ થતો હતો, પણ આપણે કોઈ પણ રીતે પ્રોગ્રામ આપણે ગોઠવાઈ ગયો તમારે, એટલે કે પ્રોગ્રામ મોડ્યો નહીં. વાત સમજાય કે ના સમજાય? વિઠ્ઠલભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે રિલેટિવ વસ્તુ છે ને એ કાયમી નથી, એટલે પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ છે એટલે ક્યારે શું થાય કહેવાય નહી, અને એના આધારે અમુક વસ્તુ બને તમારે બધું. વિઠ્ઠલભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે એક આ દાખલો આપ્યો, હવે એક બીજો દાખલો તમને આપો. આજે તમે ભાઈઓ ની વાત નો બધું કહો છો ને, તમારો બીજો દાખલો આપ્યો. આપણે એક મહાત્મા છે, એમને ઘર લેવાનું હતું. તો એને ઘર લેવાનું હતું, તો કોઈને વાત કરી હશે, એકાદ બે ઘર બતાવવાનો ભાગ બન્યો. હવે એક ઘર બતાવ્યું, તે ઘર જોયું, પણ ઓલરેડી એ ઘર કોઈને આપેલું હતું, ને એની કઈ કે પેલું કે ને પેલી ડિપોઝિટ પણ લઈ લેલી હતી બધું, વાંચમ ને? અને એની પ્રક્રિયા 6-1 મહિનાથી કરતા હતા કે બેંક માંથી લોન મળે, નહીં તો પૈસા એ થાય ને પછી આપી દેવાય તમારે. હવે જે ઘર વેચાયેલું હતું એ જ ઘર એને બતાવ્યું, અને એને ગમી ગયું કે આ ઘર સરસ છે, આ લેવું છે તમારે. વાત સમજાય ને? હવે
પેલો ડીસીજન આવ્યો એટલે મને લઈ ગયા હતા, એટલે ત્યાં આગળ ત્રિમંત્ર બોલાયો, શુદ્ધાત્મક પ્રાર્થના બોલાય, દાદા ભગવાન અસીમ જગાડ બધું બોલાવી દીધું. અને પછી ખબર પડી કે ઓલરેડી તો આ વેચાઈ ગયેલું છે તમારે, પણ આ વિધિ થઈ ગઈ તમારે. પછી બીજું ઘર બતાવ્યું તમારે, તે બીજું ઘર હતું તમારે તો સારું હતું, મોટું હતું તમારે, એ છ એક રૂમ હતું ને એક હોલ હતો ને એવી રીતે બધી વસ્તુ હતી. અને આ તમારે કે ભાઈ બે અને ત્રણ રૂમ તમારે, અને પેલો રસોડું ને એ રીતે ડ્રોઈંગ રૂમ ને એ રીતે બધી વસ્તુ હતી, એટલે ચાર રૂમ જેવું કહેવાય તમારે બધી વસ્તુ. અને પેલા છ રૂમ ને હોલ બહુ મોટો તમારે. હવે જે બીજું બતાવ્યું એ હાઉસિંગ સોસાયટીનું હતું મકાન. હવે હાઉસિંગ સોસાયટી સામાન્ય રીતે 60-65-70 વારના બાંધકામમાં હોય. 65-70 વાર નું બાંધકામ હોય એમાં છ રૂમ ને હોલ ને બધું હોય, એ કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય? હવે આ નોકરિયાત માણસ હતા. હવે એ પેલું જે હાઉસિંગ વાળું હતું, હાઉસિંગ સોસાયટી વાળું, એ 6.5-7 લાખ માં મળતું હતું. અને પેલું તમારે હતું ચાર રૂમ વાળું હતું, એ તમારે 9-9.5 લાખ માં મળતું હતું તમારે. પેલું સારું કહેવાય કે ના કહેવાય? તો ત્યાં મેં તરત જ મેં કે હાઉસિંગ સોસાયટીનું છે અને 65-70 વારનું બાંધકામ હોય અને આટલું છેલ્લા ગેરકાયદે છે, તમે નોકરિયાત માણસ છો એટલે તમે આ મકાન લેશો અને કઈ બી તમારું કોર્ટનું કેસ બનશે તો તમે કંટાળી જશો અને થાકી જશો અને તમારું પાછળનું મોત બગડશે. આજે તમારે 60-70 વર્ષ થયા છે તો બાકીનું મોત બગડે તમારે, વકીલ ને કોર્ટ ના કેસ ચાલે. આ મકાન ના લેવાય. આ પેલું મકાન ગમી ગયું પણ એ તો ઓલરેડી એને વેચેલું હતું, પાછળ ને એને પછી કરતા બીજા મકાન ને બધી વસ્તુ જોઈ. હવે એમાં એમને એવું થયું કે જે સોસાયટી હતી એ સોસાયટી આખી જ એક બિલ્ડરે ખરીદી, એ બધા સોસાયટીના ભેગા થઈને એ કર્યું. તો એમાં એમને પોતાને એમ થયું કે ભાઈ આ મકાન જયારે લીધું ત્યારે એમ થાય કે ભાઈ 50,000 માં થયું, લીધેલું હશે 35-50,000 માં, એટલે 37 વર્ષ પહેલાનું મકાન હતું. તો કે અત્યારે આપણને 20 લાખ રૂપિયા મળે છે, તો કે ભાઈ 10 લાખ નું આપણે ઘર લઈ લઈશું ને 10 લાખ આપણે બસે તો એ વ્યાજમાં પછી આપણે બધું ચાલશે, રિટાયર થશે એટલે એના વ્યાજમાં ને બધું આપણે થાય ને ક્યાં પેલું એ ના રહે. હવે આ બધો સોદો આવો થયો એટલે કે હવે તો હાલું કઈક એ નહીં પડે, ભાઈ બીજે બધે મકાન જોવા ગયા તો 20 લાખ ને 22 લાખ ને 30 લાખ ને 30 લાખ બધું 50 લાખ ને એવું બધું થઈ ગયું. એટલે એમને તકલીફ પડી ગઈ કે હવે આ તો કેમ નું થાય તમારે. તે પછી ડિપ્રેશન આવી ગયું, ફોન આવે કે ભાઈ આવું થઈ ગયું બધું, હવે આ તો બધું લોચો પડી ગયો એમ કે. એટલે મેં એમને એટલું કીધું કે મેં તમારી પાસે રોકડા પૈસા હશે તો તમારા ભાવે મકાન મળશે. વિઠ્ઠલભાઈ વાત સમજાય કે ના સમજાય? પણ એ વાક્ય સેટ જ ના થાય એમને. હવે આવું ચાલ્યું મહિના દોઢ મહિના સુધી ચાલ્યું તમારે. પછી બીજા પણ જોયા, પછી બીજું એવું તે કરીને કઈક આમ જોયું એમ. એ જે રહેતા હતા એની પાછળ જ 2-3 ફ્લેટ 2-3 સોસાયટી છોડીને એમને મળ્યું તમારે. આમ ગમતું નતું પણ એવું ડિસિઝન લેવાયું તમારે. પછી એવી રીતે એ થયું. હવે ગુરુ પૂર્ણિમા હતી એટલે પછી એ સુરત જવાનું થયું ને એ રીતે બધું. પણ પેલું એમને પેલું ગમેલું એટલે રહ્યા કરે કે ભાઈ આ મળ્યું હતો સારું, આ મળ્યું હતો સારું બધું. અને આવું હતું થોડું ડિપ્રેશન ને બધું આવી ગયું. હવે ગુરુ પૂર્ણિમા ને બધો પ્રોગ્રામ ચાલતો હતો ને ત્યાં આગળ પેલા ભાઈ નો ફોન આવ્યો, જેને મકાન વેચેલું હતું એનો ફોન આવ્યો કે તમે મકાન લઈ લીધું છે? તો કે ના, કે તમે મકાન ના લેતા, હું મારું તમને મકાન આપીશ. એટલે એમને કીધું કે ભાઈ તમારું તો વેચી ગયું, કેવી રીતે આપશો? તો કે જેને મકાન આપેલું છે એને હજી સુધી લોન ને બધું પાસ નથી થયું અને મારે આ મકાન વેચ્યું છે પણ મેં બીજો બંગલો લીધો છે ત્યાં મારે પૈસા આપવાના છે, એટલે હવે એટલી રાહ જોવાય નથી, એટલે એને પૈસા વ્યાજ સાથે પાછા આપી દઈશ અને તમને આ મકાન આપીશ ને તમારે એ રીતે કરીને એ કરશો એટલે મને આ પૈસા મળી જાય તમારું. હવે આ થયું તો એને તો પછી શંકા પડી કે ના આવું થશે કે ના, તમને ચોક્કસ આપીશ એમ કે ને પેલા ને આ રીતે કરીને કહીશ. એટલે પછી મને વાત કરી કે ભાઈ આ રીતનું છે. મેં કીધું એને એને હા પાડી દો બધી વસ્તુ, પણ મેં કીધું આ જેવું તમને હા પાડી છે પણ એવું એ તરત જ તમારી પાસે પૈસા માંગશે.
કે પ્રોફેસર હતા વિઠ્ઠલભાઈ, હા, એટલે એની પાસે ધંધો કરતા હોય તો બે નંબર ના કે આડાવરા પૈસા ના આવે કે એ બીજું એક મકાન ઉભું રાખીને બીજું મકાન લઈ શકે, તમારે પેલું વેચે ને પેલા પૈસા આવે તો જ પેલું કરી શકે તમારે બધું. એટલે મેં કીધું આ જેવો સોદો નક્કી થશે ને એટલે તરત જ તમારી પાસે પૈસા માંગશે. એટલે મેં કીધું તમારે પૈસા આપવાના, પણ વચ્ચે વકીલને રાખીને ભલે 5-7 હજાર નો 10 હજાર નો ખર્ચો થાય પણ વકીલને રાખીને બધું આપણે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખીને બધું આપણે આપવાનો ભાગ રહે. હવે મેં કીધું તમારી જોડે વાતો થઈ જાય તેમ છતાં અમુક વાતમાં ફરી જશે, બધી ક્લિયર વાત થઈ જાય તેમ છતાં અમુક વાતમાં ફરી જશે. એટલે 50,000 લાખ રૂપિયાનો બીજો ગાળો રાખજો. તમને જે ભાવ આપ્યો છે એ ભાવમાં બી તમે બીજા 50,000 વધારે થાય કે લાખ વધારે થાય એવો ગાળો રાખજો તમારે. બરોબર. હવે ફરી જશે એટલે તમે આખો સોદો કેન્સલ કરી દેશો. બરોબર. પેલો સત્યનો આગ્રહ હોય ને એમ કે આવું કીધું તો નામ કેમ છે, આ નથી લેવું, આ માણસ એવો છે, આ ઘર બી એવો છે, આ બધું આમ છે તેમ છે બધું. એટલે મેં કીધું આવું બધું બનશે એટલે 50,000 લાખનો ગાળો રાખજો તમે, કે વધારે આપવાના થાય તો એ રીતે કરીને કરજો બધી વસ્તુ. એટલે પછી સેમ એવું જ બસું, પેલા ને પૈસા આપી દીધા. હવે પેલા તો લોન ઉપર લીધેલું હતું એટલે અહીંયા પૈસા આપે તો એ ઓરિજિનલ કાગળ બેંક ના એમાં હોય તમારે એ મળે અને પછી એ રીતે એને બધી વસ્તુ થાય. આ થયું એટલે તરત જ એને પૈસા માંગ્યા. એટલે પછી વકીલ લોકીને વચ્ચે કરીને પૈસા બધા આપવાનો ભાગ બન્યો તમારે. હવે આપવાનો ભાગ બન્યો. હવે વિઠ્ઠલભાઈ એ નક્કી કર્યું હોય કે ભાઈ આ બધી વસ્તુ છે, પણ સલ્લાબેન કહે ને કે ભાઈ આપણે મકાન તો આપીએ પણ આ ડાઇનિંગ ટેબલ તો ના અપાય એમ કે. એટલે પછી તો સલ્લાબેન જીત પકડે એટલે પછી તકલીફ પડે કે ના પડે? પડે પડે. એટલે પેલા ભાઈ ને કેવું પડે કે મેં તમને આ કીધેલું, પણ કે મારા વાઈફ ને આ ડાઇનિંગ ટેબલ આપવાની ના પડે છે એટલે આ ડાઇનિંગ ટેબલ નહીં આપવું એમ કે. હવે એમને આખા ઘરનો સોદો કર્યો હતો, ફર્નિચર, પંખો, બંખો, ફ્રીજ જે બી હોય બધું તમારે કશું નતું. અને આવું થયું મેં કહું આમ દેખીએ તો માલિક વિઠ્ઠલ બી હોય, પણ ઘરમાં બધા બહુ જ માલિક હોય તમારે. ઘરની કોઈ વસ્તુ ગમતી હોય, કોઈ વસ્તુ ગમતી હોય, કોઈ વસ્તુ ગમતી હોય એટલે વાંધો પડી જાય તમારે. એટલે આવું બન્યું તમારે. એટલે પછી મેં આ કીધેલું હતું તો એમને ખ્યાલ આવી ગયો. એટલે પછી અમુક વસ્તુ ની એને સમજાવ્યું ને એ થોડું એ લેટગો કર્યો તો 5-25 હજાર નો થોડું એ બધી વસ્તુ બની તમારે. અને કરતા કરતા આખો સોદો બની ગયો તમારે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ રિલેટિવ ભાગ છે, વાત સમજાય ને? કે રિલેટિવ ભાગમાં ક્યારે શું થાય ખબર ના પડે, તમારે ફેરફાર થઈ જાય બધી વસ્તુ. આજે કોઈ બી મકાન લઈએ છીએ કે જગ્યા બાનું કેમ આપીએ છીએ, આના બધા કારણો લીધે એ ફરી ના જાય, ફરી ના જાય. હવે સોદો કરે ને તરત જ બીજો, ધારો કે તમે 10 લાખ નો સોદો કરે ને બીજો 11 લાખ આપવા આવે તો શું થાય? ફરી જાય માણસ. વાત સમજાય કે ના? ફરી જાય માણસ તમારે. એટલે આવું આ આપીએ તે બાનું આપે તેમ છતાં ફરી જાય તો આપણે આપણે છોડી દેવાનું ભાગ હોય. આ રિલેટિવ વસ્તુ છે. હા સમજાય ને? હવે જેવું કહે ને કે વિઠ્ઠલભાઈ કહે કે મેં પેલું મકાન 10 લાખમાં વેચી દીધું, 10 લાખમાં હું તમને 15 અપાવે કે પછી 15 નો સોદો થાય, 15માં વેચ્યું હું તમને 20 અપાવે તેમ કે. બરોબર. એટલા માટે વચ્ચે બાનું આપવાનું હોય પણ તેમ છતાં એ ફરી જાય, બધી વસ્તુ બને જ તમારે બધી વસ્તુ. એટલે રિલેટિવ માં આવું હોય એટલે રિલેટિવ પકડી ના રખાય કે પકડી રખાય? ના પકડી રખાય. એટલે ફાઇલ જ ઉભી ના થવાની હોય તો પછી ફાઇલ નો નિકાલ કરવાનો ક્યાં રહ્યો? પણ તમે રિલેટિવ ને રિલેટિવ નથી સમજ્યા, રિલેટિવ ને રિલેટિવ નથી માન્યું, રિયલ માન્યું છે. પ્રોબ્લેમ ઉભો થાય એટલે પછી એ ગૂંચ પડે છે અને પછી એ રીતે ફાઇલ નો સંભાળવા નિકાલ કરવાનો ભાગ આવે. સમજણ પડી ગઈ. સરસ 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 સરસ, ફેન્ટાસ્ટિક, બહુ સરસ સમજણ પડી, બહુ સરસ સમજણ પડી. મને કેદારનો મેં આજ્ઞા લીધી દાદા પાસેથી, કનુ દાદા પાસેથી. તારનો મને ખ્યાલ હતો કે આ ચોથી આજ્ઞા એટલે નિકાલ કઈ રીતે કરવો, કોની સાથે કરવો, કેવી રીતે થાય, તો આજે ખબર પડી. ખ્યાલ આવે ને?
રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? આપ તમે બહુ સરસ આજે બહુ સરસ એક્ઝામ્પલ ના એક પર દ્રષ્ટિ ખોલી બધાની કે આપણે રિલેટિવ માં કેટલી પકડ રાખીને રિલેટિવ માં પકડ જ ના રખાય સામાન્ય ભાવ વ્યવહાર થાય એટલે આ તો આખી દ્રષ્ટિ ખોલી વાતો કારણ કે આ તો બહુ ધ્યાન રાખવા જેવું છે મીન્સ કારણ કે આપણે એવરી ડે એમ થાય મેં તને આમ કહ્યું હતું તમે આમ કહ્યું હતું આમ કહ્યું હતું ખ્યાલ નથી આવતો કે ભાઈ મોમેન્ટ ચેન્જ થઈ ગયું આખું એ કાળ બદલાઈ ગયો વાત સમજે ને બહુ સરસ એટલે એ વસ્તુ સમજ પડે એટલે આ વેર બંધાય બહુ સરસ આપડે વિનોદ ને ક્વેશ્ચન છે હા બોલો વિનોદભાઈ ये जो आपने सामान्य भाव से व्यवहार करने का बताया विशेष भाव से नहीं तो सामान्य भाव और विशेष भाव का क्या मतलब है देखिए ये रिलेटिव है जो वो रिलेटिव हर क्षण परिवर्तन है एक पल के पहले अलग है दूसरे पल में अलग है तीसरे पल में अलग है तो ये अलग है तो फिर आप इसमें निश्चय कैसे कर सकते हैं नहीं कर सकते तो जब बोलते वही समय पे वो बात सही है बाद में चेंज हो जाएगा विनोद जी जैसे पानी होता है तो बहता है तो दिखने में तो पानी दिखता क्या और कुछ दिखता है विनोद जी पानी दिखता है लेकिन हर क्षण पानी अलग है कि एक ही है अलग है अब इसमें कितनी पकड़ रखने की यानी जो परिवर्तनशील जो एवर चेंज है वहां सामान्य भाव से व्यवहार करने का होता है सामान्य भाव मतलब बिना पकड़ के हाँ बिना पकड़ के परमानेंट सामान्य ज्ञानी पुरुष भी परमानेंट शू कहो सामान्य भाव એટલે परमानेंट ने ના સામાન્ય એટલે એ ફેરફાર થાય તમારે બધી વસ્તુ પરમેનન્ટ નહીં તમારે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પૂરતું એ વ્યવહાર કરે છે તો વિશેષ શું વિશેષ એટલે હું રજનીભાઈ છું એ વિશેષ થયું સમજાય ને અને બાય રિલેટિવ પોઈન્ટ થી રજનીભાઈ છું એ સામાન્ય થયું તમારે લઘુત્તમ સામાન્ય અવયવ આ સામાન્ય થયું એટલે બાય રિલેટિવ પોઈન્ટ થી હું રજનીભાઈ છું બાય રિયલ પણ શુદ્ધાત્મા થયું એ સામાન્ય થયું તમારે સામાન્ય એટલે રિલેટિવ હા બાય રિલેટિવ પણ થયું રજનીભાઈ છું પેલા રિયલી સ્પીકિંગ હતું કે હું રજનીભાઈ છું એટલે ભાઈ બરાબર છે કે તું રજનીભાઈ છું આ સમજે ને તો કે ભાઈ ફલાણાનો દીકરો છું બરાબર છે ફલાણાનો હસબન્ડ છું તો બરાબર છે ફલાણાનો ફાધર છું બરાબર છું આ સમજાય ને પણ આ કાયમનું છે તો કે ના પરિવર્તનશીલ છે એટલે ત્યાં જે રિયલી સ્પીકિંગ હતી ત્યાં રિલેટિવ સ્પીકિંગ કરી દીધી કે બાય રિલેટિવ પોઈન્ટથી હું રજનીભાઈ છું બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા એટલે આ સામાન્ય ભાવ થઈ ગયો એટલે સામાન્ય ભાવ એટલે તો પછી આપણે આજ્ઞામાં રહ્યા જ કહેવાય હા એ થયું ને આજ્ઞામાં જ થઈ ગયું આ વિતરાગ ધર્મ તમને કોઈ પણ રીતે સામાન્ય બનાવે છે સામાન્ય એટલે એને 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 એલસીએમમાં સામાન્ય એટલે એલસીએમમાં તમારે બહુ છે જે કે એક રકમ એવી છે કે નાનામાં નાની બની શકે અને મોટામાં મોટી બની શકે અને કોમન તમારા કે શું તે કે એમાં રકમ આપે 5, 10, 15, 20, 25 તેમાં નાનામાં નાની રકમ કઈ થઈ તમારે 5 એ નાનામાં નાની બની શકે અને મોટામાં મોટી બની શકે અને એને એલસીએમ કહેવામાં આવે છે એ બધે જ કામમાં આવે તમારે તે દાદાએ તમને આ લઘુત્તમ સામાન્ય અવયવમાં બેસાડી દીધા તમને એ નાના નાનો થઈ શકે અને મોટા મોટો થઈ શકે તમારે એ લઘુ ભાવ એટલે તમને બાય રિલેટિવ પણથી રજનીભાઈ છું બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું આ તમને એલસીએમ આપી દીધો છે તમારા વર્લ્ડના બધા જ પઝલ વિધિન ફિક્સન તમે
ઉડાડી શકો, નોર્મલ કરી શકો. હવે ના તો ફરતીથી એ મેથેમેટિક નો એલસીએમ નો દાખલો નું જે બી એની ડેફિનેશન વાંચજો ને જોજો આખો દાખલો, ત્યારે તમને થશે ઓ હો 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 દાદા ભગવાને મને શું આપી દીધું. રિલેટિવ પણ છે નહી થે રિયલી સ્પીકિંગ થાય કે મેં હી વિનોદજી સમજ ને એને આપ વિનોદજી હે તો આપ ચલે ગયે જો હે આત્મા હે ઉસકા ડિવિઝન હો ગયા ઓર બાય રિલેટિવ પણ સે મેં વિનેશજી હું ઓર બાય રિયલ પણ સે મેં શુદ્ધાત્મા તો દોનોં કા અસ્તિત્વ રહા ઓ વિનાશી સત્ય હે ઓર ઓ કાયમી સત્ય હે. તો જો આપને અવસ્થા જો હે પલ પલ બદલતી હે રાઈટ, જૈસે કેલિડોસ્કોપ કા આપને પહેલે એક્ઝામ્પલ દિયા થા તો કેલિડોસ્કોપ કા જૈસે ડિઝાઇન બદલતા હે તો ડિઝાઇન પલ પલ બદલતા રહેતા હે. તો અભી જો ડિઝાઇન હૈ ઉસકો અભી કા સત્ય માનકર વ્યવહાર કરના હૈ, પહેલે કી ડિઝાઇન કી પકડ નહીં રખની હૈ. સહી હે, બસ ઉસકો સામાન્ય હો ગયા. ઇસ યે સામાન્ય અભી દાદાજી ને આપકો જો જ્ઞાન દિયા ઓર પાંચ આજ્ઞા દી વો આપકો સામાન્ય બના દિયા, યાને કોઈ કોઈ ભી વ્યવહાર કી પકડ આપકી રહી નહીં. अब व्यवहार में बातचीत होती है, अब बातचीत में फिर कुछ कुछ क्वेश्चन खड़ा हो जाता है तो तुरंत ही आप यू टर्न ले लेते हैं कि कुछ समझ फेर हुआ है. समझ गया ना? और फिर वो समझ फेर हुआ यारे आप अपना अपना स्थान छोड़ देते हैं, अपना अपना स्थान छोड़ देते हैं. बात समझ में आया कि ना? वो स्थान छोड़ देते हैं तो फिर अपने को दिक्कत नहीं आती है, और स्थान पकड़ लेते तो फिर दिक्कत आता है. उसको उसको दूसरी तरह से समझाता हूं. विनोद जी मान लो कि भाई आपको मकान बेचना है, अब आपका मकान बेचना है तो एक गरा गया कि मैं आपको 40 लाख रुपया दूंगा मकान का. अभी आपने मकान जब लिया था तभी आपने 9 लाख का लिया था, फर्नीचर डाला 1 लाख का, 10 लाख हुआ. अब 2 साल के बाद वो मकान बेचना है, 40 लाख वाला वो आता है तो बेचेंगे कि नहीं बेचेंगे? बेचेंगे बेचेंगे. अब जैसे ही आप डिसीजन लेने जाते थे दूसरा उसका दलाल आता है कि आप 2 दिन ठहर जाओ मैं आपको 50 दिलाऊंगा. समझ में आने? अब 40 वाला और 50 वाला तो क्या करेंगे आप सौदे में? अब डिपेंड करता है उसको कितना मैंने पक्का अगर जवान दिया है. हाँ. तो जो अगर जवान दिया है तब तो वो करना पड़ेगा. जवान दिया है लेकिन उसने कोई बहाना खत नहीं किया है. अगर नहीं दिया है तो फिर मुझे लगेगा कि पता नहीं वो भी शायद उससे फिर सकता है. तो पक्का नहीं होगा 50 वाले में जाएंगे कि नहीं जाएंगे. अब 50 वाले का भी डाउट होगा कि भी जो है वो भी बोल रहा है लेकिन दो आम तौर पे आप सामान्य नहीं है तो लोभ है तो 50 में जाएंगे कि नहीं जाएंगे? लोभ है तो जाएंगे जाएंगे. अब जैसे 50 का डिसीजन लेने जाते हैं और दूसरा आता है कि मैं आपको 60 दिलवाऊंगा तो फिर आप 40-50 में रहेंगे 60 में रहेंगे? जब कहीं तो रुकना पड़ेगा. रुकना तो पड़ेगा. ये जो मैं दृष्टांत देता हूँ ना ये हकीकत बनी है, किसी का नाम नहीं देता लेकिन हकीकत बनी है. वो मैं बताना चाहता हूँ जो सामान्य क्या है बताना चाहता हूँ. अब 60 से भी रुकता नहीं है. और चौथा आदमी आया 65 लाख रुपया कैश लेके आया और वही मकान उसको सही लगा, फिर भी नहीं. किसी ने बोला कि मैं आपको 70 दिलाऊंगा.
अब वो केस 65 लाख कैश लेके आया, लेकिन वो वहां डिसीजन नहीं आया, वो 70 वाले में गया, और 70 वाले आया दूसरे दिन, बोला कि एक एनआरआई वाला आने वाला है और मैंने आपका फोटो सब भेज दिया है, वो डिसीजन आ गए हैं, वो आगे मैं आपको 80 दिलाऊंगा। करते करते 90 हो गया, 1 लाख तक। वो फिर क्या, वो सामान्य भाव रहेगा कि वो उलझ जाएगा? विनोद जी उलझ जाएगा, अब सौदा नहीं बनेगा क्या? बनेगा, मैं 40 में बेचू, 50 में बेचू, 60 में बेचू, 70, 80, 90 लाख में किस में बेचू, 1 करोड़ में कितने में बेचू? तो मेरे को फोन किया तो मैंने पूछा कि भी आपने मकान कितने में लिया था? तो 9 लाख में, फर्नीचर डाला 10 लाख का। मेरे को भी अभी आप 2 साल रहे तो 10 लाख में बेचेंगे तो भी लॉस नहीं होगा क्या? लॉस होगा विनोद जी? नहीं, किराया तो देना नहीं पड़ेगा ना, फ्री रहे कि नहीं रहे? राइट। तो अभी 10 लाख से 11 लाख आए तो आपको मुनाफा ही है, 20 आए तो मुनाफा है, लेकिन उसमें कॉमन फैक्टर निकालना पड़ेगा कि नहीं निकालना पड़ेगा? कॉमन फैक्टर मतलब ये 1 करोड़ में, और आपने 10 लाख में लिया है तो 1 करोड़ तक के 10 ग्राहक आ गए तो उसमें कॉमन फैक्टर निकालना पड़ेगा कि नहीं निकालना पड़ेगा? नहीं, कॉमन फैक्टर का मुझे मतलब समझ में नहीं आया। यानी एक कॉमन है ने, आपको अभी ये सही ग्राहक है कि गलत ग्राहक है? कोई मेरे साथ चालबाजी करता है कि क्या करता है, सौदा करवाता है कि सौदा का कैंसिल करवाता है, वो सही ग्राहक है कि नहीं ग्राहक है मालूम करना पड़ेगा कि नहीं करना पड़ेगा? तो बिल्कुल करना पड़ेगा। मैंने बोला कि भी 10 लाख से ऊपर कोई भी आवे, 20 लाख तक भी मैंने आपको दे दिया, ऐसा ही बोलने का? कोई बोलता कि 40 लाख में, मैंने आपको 40 लाख में दे दिया, कोई कहे 1 करोड़ मैंने आपने दे दिया, सभी को बोलने का दे दिया, समझ में आने? तो उसमें सही ग्राहक आएगा, समझ में आया कि नहीं आया? लेकिन वो डिसीजन नहीं ले पाया, कोई 65 लाख कैश लेके आया फिर भी वो डिसीजन ले नहीं पाया, समझ गया ने? तो यहाँ ये लोभ वाला भाग है, तो ये लोभ वाला भाग से ये सौदा बना नहीं। अब ये सामान्य होगा कि भी मैंने आपको दे दिया तो दरअसल जो लेने वाला ग्राहक है वही आएगा कि नहीं आएगा? तो आपका 10 लाख का मकान का 40 लाख मिलेगा का 50 मिले तो आपको लॉस है? नहीं है। तो ये एलसीएम में कॉमन फैक्टर निकालना पड़ता है। आपको 1 करोड़ मिले अच्छा है, लेकिन वो गलत भी हो सकता है कि सौदा नहीं करवाने के लिए 1 करोड़ का अपने को वो चूना लगाता है, यानी क्या दे, कोनी पे गुड़ लगाते हैं, कोनी पे गुड़ लगा के खा सकते हैं आप? नहीं खा सकते, नहीं खा सकते। ऐसे भी होते हैं कि भी ये दलाल होता है कि मेरे से सौदा नहीं हुआ तो उसका सौदा नहीं होना चाहिए, समझ गया ना? लेकिन वो डिसीजन नहीं ले पाया और उसके बाद उसको किराए पे देना पड़ेगा पड़ा, और करीबन 5-7 साल के बाद वो मकान 45 लाख में गया, 7 साल के बाद भी 1 करोड़ नहीं मिला। उससे अगल बगल में दूसरी सोसाइटी बनती थी और नई बनती थी, उससे भी सस्ता मिलता था, तो एलसीएम बोलते हैं, लघुतम सामान्य अवयव। तो ये दादा ने एलसीएम दिया है, बाय रिलेटिव पर्सन मैं विनोद जी हूँ, बाय रियल पर्सन मैं शुद्धात्मा हूँ, ये एलसीएम है। और जगत नियंता व्यवस्थित शक्ति करता है, हर पजल सॉल्व हो जाएगा आपका विनोद जी, क्या बोलते हैं रजनी भाई?
આ બરાબર, પણ આમાં જમેશાનજી જે લોભ હતો એને આ એલસીએમ માં અને વ્યવસ્થિત શક્તિ કરનાર એમાં એમનો લોભ કેમ નો? મેં બતાવ્યું ને 10 લાખ એની એને લીધેલું છે. 10 લાખ લોભ કેમ ના કેવી રીતે? હું બતાવું છું એટલે એ જ બતાવું છું. 10 લાખ માં એને કોમન ફેક્ટર જે એલસીએમ કરવાનું છે, તો કે 10 લાખ માં જાય તો લોસ નથી, કારણ કે આપણે ભાવ મફત રહ્યા 2 વર્ષ કયા તે બધી વસ્તુ હાથ ને એને. તેમ છતાં કોઈ 20 લાખ 40 લાખ તો એને સોદો કરી જ નાખવાનો હોય, એટલે એમાં સાચો ઘરાક ખબર પડે. મેં તને આપ્યું જ ઓરિજિનલ કિંમત આપણને ખબર પડી જશે કે આપણા મકાન ની કિંમત કેટલી છે. સમજાય કે ના સમજાય? વેરી ગુડ ક્વેશ્ચન. હવે એને વિનોદ એને આ મકાન એને આ મકાન વેચીને એને પ્રોબ્લેમ થતો માટે મકાન વેચવાનો હતો, પ્રોબ્લેમ થતો બિઝનેસ કરતો હતો, એ પૈસા એમાં જરૂર હતી, પણ એ વસ્તુ બની નહીં તમારે. એટલે હવે એલસીએમ નું અત્યારે મને બહુ ખ્યાલ નથી, પણ એ તમે સમજશો તો આ કોમન ફેક્ટર કાઢ્યું તમારે, લઘુત્તમ સામાન્ય આવે તમારે એ બધે જ તમારે કામમાં આવે ને ઉપયોગ, એટલે કોઈ પણ પઝલ તમારે વિધિન ફિક્શન સોલ્વ થઈ શકે તમારે, એટલી મોટી વસ્તુ છે. વિનોદ આપકો હો ગયા કે નીતાબેન કો ક્વેશ્ચન હૈ? વિનોદ ને પૂછે બાબા, મેં પૂછતો આ પૂછે બોલો બોલો. ના ના મારે નથી ક્વેશ્ચન, આઈ ગોટ ધ આન્સર. સોરી, વિધાઉટ આસ્કિંગ યુ ગોટ ધ આન્સર? નો, બીકોઝ એ આગળ વાત ચાલે એમાં આવી જાય છે ઘણી વાર, એટલે મારે એવી રીતે થયું. બરાબર છે, આ બોલો નીતાબેન. પોલમપોલ સમજ માં આ જાય તો આપકા ભય દૂર હો જાયેગા, ડર ખતમ હો જાયેગા. તો યે ડર તો ખતમ હોતા નહીં, ડર લગા હી રહેતા હૈ. તો ઇસકા ક્યા મતલબ હૈ કે પોલમપોલ કા ઠીક સે પૂરા સમજ બેઠી નહીં હૈ કે ક્યા હૈ? ભય સંજ્ઞાઓ અલગ હે, ભય સંજ્ઞાઓ અલગ હે, ઓર જો જો ડર હે ભય વો અલગ હે. તો ડર કિસસે હે? તે કે મેં હી વિનોદજી હું, ઉસ હિસાબ સે ડર હે. તો ઇસે કર્મ બંધ પડતા હે, સમજ મેં ને? और भय संज्ञा क्या है? ये भय संज्ञा एक प्रकार की आपको जागृति देता है, और भय संज्ञा आपको सही व्यवहार करवाता है. उसको एक दृष्टांत से समझाऊं कि जैसे आप कार चला रहे हैं और आगे गाय है, तो आप हॉर्न बजाएंगे तो गाय क्या करेगा? खड़ी होकर देखेगी कि वो गाय आपको रास्ता देगी. क्यों गाय आपको रास्ता देती है? कि वो भय संज्ञा के हिसाब से वो दिखती है और फिर आपको रास्ता देती है. तो भय संज्ञा से कर्म बंध नहीं पड़ता है, लेकिन मैं ही विनोद जी हूं उससे भय है, उससे कर्म बंध पड़ता है. वो निकल गया आपका, अभी भय संज्ञा है, भय नहीं है. आपकी वीकनेस चली गई, क्रोध मान माया लोभ चला गया है, राग द्वेष चला गया है, समझ में आने? बाय रिलेटिव रूपण से मैं विनोद जी हूं और बाय रियल रूपण से मैं शुद्धात्मा हूं, और जगत नियंता व्यवस्थित शक्ति करता है. यानी आपका राग द्वेष और क्रोध मान माया लोभ चला गया, यानी दरअसल भय चला गया, और ये विनोद जी को एक्टिव करने के लिए, व्यवहार करने के लिए संज्ञा है. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, વો અલગ ચીજ હૈ. ઓર દાદાજી ને જો આપકા જો ડર હૈ નિકાલા હૈ, વો બાય રિલેટિવ પણ સે મેં વિનોદજી હું, બાય રિયલ પણ સે મેં શુદ્ધાત્મા ઓર જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા હૈ, વો દરઅસલ ડર નિકાલ દિયા જિસસે કર્મ બંધ પડતા હૈ.
जिसमें जिससे आप आत्मा प्राप्त नहीं कर सकते हैं डर के हिसाब से, आपको स्वभाव में बिठा दिया, यानी दरअसल भय चला गया, जो कर्म बंद पड़ता है, जो भवरोग खड़ा हो जाता है, जो चार गति और 84 लाख योनि का बंद पड़ता है, वो निकल गया। विनोद जी बात समझ में आया कि नहीं आया? अभी जो तरह तरह का डर अंदर पड़ा हो रहता है कि भी जो है पैसा जाने का डर लगा रहता है, या किसी बीमारी का डर लगा रहता है, मरने का डर लगा रहता है, तो ये सब जो डर है तो वो सब भय संज्ञा के अंदर जाते हैं। ये जो आपको पैसा चला जाने का डर लगता है, तो ये सभी विषयों को अभी आपको और डेप्थ में समझने का बाकी है। ये दादाजी ने आपको कृपा से ज्ञान दिया है, समझ में आने, तो ये आपका काम हो गया कि ये सब निकल गया, लेकिन आपको विगत में जाके समझने का बाकी है, उस हिसाब से ये थोड़ा बहुत आपको रहेगा। लेकिन आप नियमित रूप से विधि करेंगे, नियमित रूप से ये सत्संग अटेंड करेंगे, कोई प्रश्न है तो प्रश्न के खुलासे ले लेंगे, तो फिर धीरे धीरे ये विषय आपका क्लियर हो जाएगा, तो फिर ये पैसे जाने का या दूसरा टाइप का भय आपको नहीं रहेगा। तो ये जो भय है, बीमारी का भय होता है, पैसे जाने का भय, ये भय संज्ञा के अंदर नहीं आता है ना? नहीं, भय संज्ञा के नहीं आता है। तो भय संज्ञा में कौन से, भय संज्ञा के अंदर कौन सा भय आता है? ये कहीं ना कहीं ये एक जो आता है, तो कि जैसे भूकंप आता है तो आपको मालूम पड़ता, तो आप क्या करते हैं? आप घर में बैठे हैं, भूकंप आया तो क्या करेंगे? आप एकदम से बाहर निकलेंगे, बाहर निकलेंगे, भय संज्ञा है। ओके, समझ में आने, आपका नॉलेज है ये, मेरा 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 दरअसल अनुभव बताता। तो ये गुजरात में भूकंप हुआ था, तो वो टाइम पे मैं बरोड़ा था, अपने एक SM पटेल है वहां था, और मैं बाथरूम में था, स्नान करता था। मेरी लाइफ में मैंने भूकंप का अनुभव किया ही नहीं था, लेकिन जिस तरह से ये अनुभव हुआ तो नेचुरली मेरे को वो खड़ा कर दिया, और खड़ा कर दिया ऐसा नहीं, बाहर वेंटिलेशन में से दिखता है कि बहुत से लोग आवाज करते हैं और निकलते हैं, तो मैंने भी टॉवेल पहन के, मैंने भी आधा अधूरा स्नान करके बाहर निकला। जैसे मैं बाहर निकला तो दूसरे आपका पुत्र चाय नाश्ते करते थे, तो वो भी खड़े होके बात करते करते रूम से बाहर निकलते हैं, और जैसे रूम के बाहर निकलने का संयोग आता है, वहां भूकंप बंद हो गया, फिर वापस आ जाता है। तो मेरा आधा अधूरा स्नान करने का था, वो पूरा कर लिया, फिर कपड़े पहने, फिर चाय नाश्ता करके फिर मैं बड़ोड़ा से अहमदाबाद आया। अब बड़ोड़ा से अहमदाबाद आया तो अहमदाबाद में तो कोलाहल मच गया था, बहुत लोग मर गए थे, बहुत से लोगों का फोन आया मेरे ऊपर, तो उसका भय था। तो मैंने बोला उसको भी, आपको डर लगता है, बात बराबर है, क्यों लगता है? तो उसने बोला कि भूकंप आया, उस हिसाब से डर लगता है, बराबर है। मेरे को अभी भूकंप चला गया, अभी क्यों डर लगने का? अगर चला गया फिर भी डर लगता है तो क्यों डर लगता है विनोद जी? मेरा बीच में मेरा इंटरनेट थोड़ा खत्म हो गया था, तो मैं सुन नहीं पाया पिछले कुछ एक मिनट का। हाँ, तो क्या बोलते हैं? मेरा बीच में इंटरनेट एक दो मिनट के लिए खत्म हो गया था, तो मैं आपका सुन नहीं पाया। तो आप बोल रहे थे कि आप जो वहां पर किसी के ठहरे हुए थे और उस समय भूकंप आया। उस समय भूकंप आया, मैंने मेरी लाइफ में भूकंप का अनुभव नहीं किया था कभी भी जी, लेकिन जिस तरह से आया लगा कि कुछ अलग टाइप का होता है। तो मैं स्नान करता था, तो आधा अधूरा स्नान करके मैं खड़ा हो गया, वेंटिलेशन से देखा
तो बहुत से लोग निकलते थे और आवाज भी आती थी, तो हमको भी लगा कि भी ये कुछ कुछ हो रहा है, तो हमने भी टॉवल पे के बाहर निकल गए। जैसे बाहर निकले तो सब आपका पुत्र बैठे थे, चाय नाश्ता करते थे, कोई बात करते थे, कोई ब्रश करते थे, वही बातें करते करते बाहर निकलने गए रूम में से, और रूम में से बाहर निकलते पहले ही भूकंप बंद हो गया, फिर वापस आ गए सब लोग। तो कोई नाश्ता करते थे, वो नाश्ता कर, हमने हमारा स्नान बाकी था, हमने स्नान कर दिया, फिर हमने नाश्ता करके अहमदाबाद आए, और अहमदाबाद आए तो बहुत कोलाहल मच गया, सभी के फोन आया कि भी डर लगता है, ऐसा ऐसा है। तो क्यों डर लगता है? तो कि भूकंप आया। मैं बराबर है, भूकंप आया तो डर लगना चाहिए, बराबर है, लेकिन अभी तो भूकंप चला गया, अभी क्यों डर लगता है? तो कि अभी भी लगता है। क्यों लगता होगा डर विनोद जी? दोबारा ना आ जाए। देखिये दोबारा नहीं, लेकिन जिस चीज को उसने परमानेंट माना था वो आज ये संयोग आया, उससे मालूम पड़ा कि भी ये परमानेंट नहीं है, टेम्पररी है। ये विनोद जी को परमानेंट माना था, लेकिन भूकंप आया तब मालूम पड़ा कि भी अभी ये मरने वाला है, जाने वाला है, समझ गए ने? तो उसको परमानेंट माना था, उस हिसाब से भूकंप जाने के बाद भी आपको डर लगता है, समझ गए ने? तो अभी क्या करे? मेरे को ये परमानेंट है कि टेम्पररी है? टेम्पररी है, टेम्पररी है, ये भूकंप के हिसाब से भी मरना आएगा, और भूकंप नहीं आवे और स्वाभाविक भी मृत्यु आएगा, लेकिन एक लाइन ऑफ डिमार्केशन पड़ेगी कि भी ये परिवर्तनशील है, विनाशी है, समझ गया ने? उस तरह से उसको डिवीजन किया विनोद जी। अब ये डिवीजन हुआ, अब मैं जिसके साथ बात करता था उसका डिवीजन होगा, तो कोई दो चार लोग मेरे को मिलने आए थे, तो ये जो मेरी बात हुई उससे उसका भी डर चला गया। उसके बाद उसने बोला कि भी आपको कोई दिक्कत नहीं है, आप यहाँ रुकने वाले हैं? मैंने बोला हाँ, तो कि मेरी धर्मपत्नी को ले आओ, वो भी डरती है ये भूकंप के हिसाब से। तो मैंने जिस तरह से बात की उस हिसाब से इसका डर निकल गया, समझ गया ने? लेकिन ये जब ऐसा संयोग नहीं आता तब आपको क्या लगता है कि मैं कभी भी मरने वाला नहीं हूं, ऐसा लगता है, इस हिसाब से आपको डर लगता है। अब यहां आपको उसके साथ बात करना है कि भी ये भूकंप के हिसाब से भी मरने का आएगा, और भूकंप नहीं आएगा तो भी आपका स्वाभाविक मृत्यु है, यानी आप मृत्यु लोक की जीव है, अमर लोक की जीव नहीं है। तो तुरंत ही उसका भय निकल गया। अभी ये भय निकल गया, बस उस तरह से अपने समझना है, देखना है, जानना है विनोद जी। तो जो अवस्था जब होती है उस समय पर जो भय खड़ा होता है वो भय संज्ञा में जाता है। हाँ। और जो भविष्य का जो भय होता है वो हमारी अज्ञानता के कारण होता है, अज्ञानता के होता है। तो वो आपको भूतकाल का डर है, भविष्य की चिंता है, वो अज्ञानता है, वो भय है, भय संज्ञा नहीं है। ओके। उससे कर्म बंध पड़ता है, उससे कर्म बंध पड़ता है। तो दादा ये भय कैसे निकालते थे जो आपको? अरे एक मैं आपको जैसे कभी तो पीछे से पुलिस की एकदम से नीली लाइट दिखती है तो एकदम से भय लगता है कि मुझे तो नहीं पकड़ेगा। तो हम फास्ट ड्राइव नहीं भी कर रहे हैं, कभी फास्ट ड्राइव कर रहे हैं लेकिन लगता है कि शायद। तो वो जो भय होता है वो क्या होता है भाई? वो भय संज्ञा है या कि वो अज्ञानता की वजह से? तो के बहुत सी चीज है कि आपको ये आपका ड्राइव कैसा है, स्पीड वाला है कि नॉर्मल है, कि ये सब भी होता है। और दूसरा क्या है कि ये जो है ना, कहीं भी गुना किया है उस हिसाब से भी डर है। आज गुना नहीं करते हैं लेकिन पहले जो गुना किया है
वो गुनाह का आपने प्रायश्चित पछतावा आलोचना प्रतिक्रमण प्रत्याख्यान नहीं किया है उससे भी आपको ये भय खड़ा हो जाता है। यानी आपके सामने कोई भी व्यवहार आता है तो वो व्यवहार में कहीं ना कहीं आपने भूल की है उस हिसाब से भय होता है। तो ये विनोद जी का पूरा जो बॉडी है अंतस्करण बाह्यस्करण है पांच ज्ञानेन्द्रिय पांच कर्मेंद्रिय मन बुद्धि चित्त अहंकार वो पूरा भूल वाला है। जितनी भूल है इतना भय रहेगा आपको। तो दादाजी ने ज्ञान देने के बाद आपकी भूल निकाल दी। क्या निकाल दी? दरअसल भूल निकाल दी। बाय रिलेटिव विपण से मैं विनोद जी हूँ, बाय रियल विपण से मैं शुद्धात्मा हूँ और जगत नियंता व्यवस्थित शक्ति करता है। यानी दरअसल भूल निकाल दी। इस हिसाब से नया डर निकल गया, वहां निर्भय हो गए, अभय दान दे दिया। लेकिन पूर्व का है कि मैं ही विनोद जी हूं, वो इफेक्ट आएगी, वो भय संज्ञा है, भय नहीं है। वो ज्ञान दिया तब अपनी दरअसल जो रूट कॉज वाली भूल है वो दादाजी ने निकाल दी। इसको ब्लंडर्स बोलते हैं। तो जो पुरानी भूल के हिसाब से जो भय खड़ा होता है उसके अंदर कुछ उस समय कुछ करने का होता है, कुछ समझ देने की होती है? करने का कुछ नहीं होता, लेकिन ये सत्संग के जरिए आपको ये प्रश्न खड़ा होगा और प्रश्न का क्लियरेंस कर लेंगे, बस ये न्यूट्रल हो जाएगा। मैंने जैसे करना नहीं है, मैंने ऐसा पुलिस का एग्जाम्पल दिया, तो वैसे जब भय खड़ा होता है तो उस समय क्या करने का है? तो के एक अलग अलग प्रकार का आपका भय है कि जैसे पैसे फंसने का है तो तुरंत बोल सकते ना कि भी पैसे आपके फंसते हैं, लेकिन वो व्यवस्थित में है कि व्यवस्थित के बाहर हैं? व्यवस्थित में है। तो व्यवस्थित में, तो व्यवस्थित तो मेरे को मान्य ही है। क्या मान्य है? मान्य है। और व्यवस्थित न्यूट्रल है, वो पक्षपाती नहीं है। अपने जो किया है वही आएगा और दूसरा कोई नहीं आएगा। तो इस तरह से आपको उसको न्यूट्रल करने का है। अब करने का है ना क्रिया नहीं, लेकिन तुरंत भी ये व्यवस्थित के बाहर कुछ है ही नहीं। कोई मेरे को मदद करता है कि कोई मेरे को नुकसान करता है, कोई मेरा पैसा ले लेता है, कोई पैसा वापस दे देता है, वो व्यवस्थित में है, व्यवस्थित के बाहर नहीं है। तो जब आपने भूकंप का एग्जांपल दिया, भूकंप के टाइम पर एक भय खड़ा होता है कि मेरे को कुछ हो जाएगा, तो ये तो उसके अंदर भी अप्लाई करने का होगा ना? हाँ, सभी में अप्लाई करने का। तो इवन वो भय संख्या है तो भी उसको देखकर उसके अंदर भी अप्लाई करने का है ना? हाँ, उसके अंदर भी अप्लाई करने का। जैसे मैंने ये तो दिया तो बहुत लोगों का प्रॉब्लम सोल्व हो गया, उसके बाद आगे भी बात निकली। भूकंप के बाद कभी ये भूकंप आया है वो कायदेसर है कि गैर कायदेसर है? कायदेसर ही होगा, लेकिन कायदा हमको समझ नहीं आता। कायदेसर ही है। तो किस हिसाब से भूकंप आया? उसको अपने आप आने का मन हुआ? अपने आप आने का मन नहीं हुआ। तो किस हिसाब से आया? अब उस सिचुएशन के अंदर ऐसा समझ में नहीं आता है कि भाई जो है वो मेरे कर्मों का फल है, बोलते हैं कि सब कुछ आपके कर्मों का फल नहीं है, लेकिन साइंटिफिक सर्कमस्टेंसेस एविडेंस से आया कि नहीं आया? हाँ, कुछ साइंटिफिक मतलब काफी सारे फैक्टर्स मिलके भूकंप बना। हाँ, कितने फैक्टर्स, कितने एविडेंसेस मिले तभी ये भूकंप बना जी? यानी भूकंप वो व्यवस्थित है, लेकिन आपको भूकंप का अनुभव हुआ, यानी आप भी उसमें एक एविडेंस है। तो किस हिसाब से भूकंप आया होगा विनोद जी? तो आप एविडेंस है तो किस हिसाब से आया होगा? पता नहीं। देखिए, आप 1.5 है कि आप 1 है कि 0.5 है? मतलब आप 1.5 यानी अपने हिंदी में या गुजराती में क्या बोलते हैं?
डोर ओवर वाइज बोलते है ओवर वाइज है समझ रहे ने याने ये जगत के जीव मात्र ओवर वाइज हो गए डेडा और गुजराती में डेडाया बोलते हैं तो ये मनुष्य लोग जो वन होना चाहिए इससे 1.5 हो गए हैं इससे ये साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस बने और भूकंप आया समझ में आने तो अभी ये भूकंप भूकंप का डर निकाला तो क्या करने का 1.5 डिस्ट्रॉय करने का 1 डिस्ट्रॉय करके 0.5 डिस्ट्रॉय करने का ये बात सुनी है पहले लेकिन वो बात एक्सेप्टेंस में नहीं आती कि मतलब ये डेड डाय की वजह से भूकंप आता है वो बात समझ क्योंकि नेचुरल फिनोमेना है ना तो अपने ऊपर असर आती है तो मैंने कहीं पर कोई एक्सपेक्टेशन रखी उसकी वजह से असर आया वो बात तो समझ में आती है लेकिन नेचुरल कोई भूकंप आया कोई फ्लड्स आए वो मेरे ओवरवाइज होने के कारण आया वो समझ में नहीं आता है तो समझना नहीं है इस हिसाब से समझ में नहीं आता बाकी तो समझ में आता है सब दिखता है ये घर में पानी आने के बाद आपको पाल बनाएंगे कि पानी आने के पहले पाल बनाएंगे पानी आने के पहले तो आप पानी आने के पहले पाल बनाते हैं कि पानी आने के बाद बनाते हैं सामान्य तौर पे सामान्य तौर पे एक बार पानी आ जाता है तो अगली बार के लिए फिर वो बनाते हैं अगली बार करते हैं यानी इसको डेड डाय बोलते हैं और वाइज बोलते हैं फिर वो बोलते हैं ना विदुर होने के बाद ज्ञान होता है विधवा होने के बाद ज्ञान होता है उससे पहले नहीं होता मार खाने के बाद ज्ञान होता है मार खाने के पहले नहीं होता तो ये क्या बोलता है और वाइज बोला जाता है आई एम समथिंग दादाजी ने किताब की मूल्य क्यों ऐसे रखी कि परम विनय और मैं कुछ भी नहीं जानता यानी सब और वाइज हैं आज देखते हो ना पर्यावरण के बारे में पूरे वर्ल्ड में कितना वो चलता है कि नहीं चलता है जी और वाइज हैं समझ में आने उसको अलग तरीके से ले चलो और वाइज समझ में नहीं आता है कि मान लो कि आपने 1000 वार का प्लॉट लिया है तो 1000 वार के प्लॉट में आपको वो तार लगाने का होता है कि नहीं लगाने का होता है तार मतलब क्या बोलते हैं वार बोलते हैं ना दीवार लगाते हैं बाउंड्री बनाते हैं बाउंड्री लेकिन ये 1000 वार के प्लॉट में बाउंड्री नहीं बनाते 10 फुट और कवर कर लेते हैं अपने भीतर लोभ है ना मैं ही विनोद जी हूँ यानी इसमें चोरी आ जाती है झूठ आ जाता है हिंसा आ जाती है परिग्रह आ जाता है ब्रह्मचर्य सब आ जाता है तो 1000 वार के प्लॉट में बाउंड्री नहीं बनाते 10 फुट कवर करके फिर बाउंड्री बनाते हैं तो अभी जो म्युनिसिपैलिटी वाले है गवर्नमेंट वाले है वो आपका 1000 वार का प्लॉट तोड़ने आएगा क्या जो ये आपने 10 फुट कवर किया वो तोड़ने के लिए आएगा 10 फुट जो कवर किया तो ये म्युनिसिपैलिटी वाला आपका 1000 वार का प्लॉट आपका ही मालिक है लेकिन 10 फुट कवर किया है वो तोड़ डालेगा तो कुदरत में भी ऐसे ही करते क्या और कुछ करते हैं ऐसे ही करते हैं बात समझ में आया कि नहीं आया अभी ये भूकंप आया ना विनोद जी तो दूसरे दिन सत्संग था तो सत्संग बहुत बढ़िया चला 2 घंटे सत्संग चला 2 घंटे के बाद एक भाई साहब आए और माइक लिए उसके कोई लड़के का फोन आया होगा कभी ये भूकंप तो सैंपल है लेकिन इतना बड़ा भूकंप आने वाला है तो जल्द से जल्द ये आप ये अहमदाबाद छोड़ दो और
ये जो मैं बात बता रहा हूँ उसकी जो भविष्यवाणी कभी भी गलत नहीं हुई है, और दो दिन पहले ही उसने भविष्यवाणी की और आज ये सच पड़ी है, और उसने ये बताया कि भाई इतना जबरदस्त दूसरा भूकंप आने वाला है। अब वो लड़के ने उसको बताया कि भाई आप जयमेश जी को बोलना, वो फिर बोलेंगे, उत्तम भाई को बोलना उसके बाद बोले, लेकिन उसको उसने जो बताया तो इतना भय खड़ा हो गया, डर गया, तो मेरे को भी नहीं पूछा, उत्तम भाई को नहीं पूछा, माइक लेके सुधा और जो बच्चे ने बोला वो सभी बोल दिया कि जितना जल्द से जल्द निकल जाओ, अहमदाबाद से निकल जाओ, ये तो कुछ नहीं है, सैंपल है, जबरदस्त भूकंप आने वाला है। और उसके बाद फिर उसने बोला कि अभी ये ये ये, ये जो है वो अभी उसका आंसर जयमेश भी देंगे। विनोद जी ऐसा हो गया, क्या करूं भाई, अभी मैं मेरे को भी डरने का कि नहीं डरने का, भाग जाने का कि नहीं भाग जाने का, नहीं भागने का, क्या बोलते विनोद जी, नहीं भागने का। रजनी भाई शू कहो, नहीं भगवान हुए निकाल तो करो, नहीं भगवान है भागे तो कर बचर बदाय को એટલે એમને જોવાનું તો શું કહો છો તારું બેન તમારે કહું છું બધાએ આવી વાત કરી એટલે તમારે તમારું જોવાનું ખરું પણ તમારી પાસે તો જ્ઞાન છે એટલે એવું છે પણ તમે જ્ઞાન મહાત્મા છો તમારી પાસે જ્ઞાન એ ખરું કે નહીં તમારે મારી પાસે એકલો બધાને સરખું જ આપ્યું છે કે અલગ અલગ આપ્યું છે લાગતી જ નથી મરવાની ને ભય ભય નથી આ વિનોદે વાત કરી એવું બધું લાગતું જ નથી દાદા કાઢ નાખ્યું બધું એટલે તો આઝાદ થઈને ફરી છે એટલે એટલે આ વસ્તુ બની ને વિનોદ જી એસા હુઆ ને તો અભી મેરે પર છોડ દિયા તો અબ મેરે કો આન્સર દેને કા થા તો એ તો સંયોગ બને તો સબ સબ સો એક સબ સબ ચોક પડે જૈસે ડર ભી લગા ઓર ડર ન લગા દોનો હુઆ મહાત્મા હૈ તો ડર લગતા ભી નહીં હૈ ફિર ભી ડર લગા એસા હો ગયા યાને ચોક ગયે હક્કા બક્કા રહે ગયે એસે फिर मैंने शुरुआत की कि अपनी एक कहावत है कि धरती का छोर घर है, ईस्ट और वेस्ट होम इज द बेस्ट। अब धरती का छोर घर है, ईस्ट और वेस्ट होम इज द बेस्ट। अब जो होम में रहते थे, जो घर में रहते थे, वही घर पड़ गया, उसमें हजारों लोग मर गए। तो धरती का छोर घर है, ईस्ट और वेस्ट होम इज द बेस्ट, थे ये तो मर गए, समझ में आने, तो बेस्ट नहीं है, तो नहीं कहावत है तो सही है, तुम्हें को वो सही है, तो यह मर गए तो बेस्ट नहीं है। तो फिर वहां भेदांकन करने का होता है कि भी ये जो घर है इसको घर नहीं बोला है, अभी आप आत्मा में आएगा तो उसको घर बोला जाएगा, निज घर बोला जाएगा, और मैं विनोद जी हूं वो पर घर है, तो वहां सेफ्टी नहीं है, समझ में आने, लेकिन ईस्ट और वेस्ट होम इज द बेस्ट, धरती का छोर घर है। तो ये संयोग आया तो यहां मालूम पड़ता है कि भी आप विनोद जी में रहते हैं कि आत्मा में रहते हैं, देखिए आत्मा में नहीं विनोद जी में रहते हैं, तो दिक्कत आएगी आपको, डर लगेगा, और निज घर में आ गए तो फिर वहां कोई प्रॉब्लम सही नहीं, लेकिन निज घर में है नहीं, क्यों और वाइज है, समझ में आने, तो ये बाय रिलेटिव पॉइंट से मैं विनोद जी हूं, बाय रियल पॉइंट से शुद्धात्मा जो जगत नियंता व्यवस्थित शक्ति करता है, तो ये अपनी इस घर में आ गया, फिर आपको डर नहीं लगेगा, ये 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 शॉक प्रूफ हो जाता है, धरती कम प्रूफ हो जाएंगे आप, समझ में आने, तो ये निज घर में आवे तो फिर आपको दिक्कत नहीं होगी। अब फिर भी उसने बोला तो अब क्या करने का, तो वहां ज्ञान की भाषा नहीं बोली, अज्ञान की भाषा बोली, मेरे को अभी का अभी हम निकल जाएंगे, बोलो कहां जाने का है विनोद जी, उसने बोल तो दिया कि भी अहमदाबाद छोड़ दो, कहां जाने का है, उसके पास आंसर नहीं था, फिर हमने आंसर उसको दिया कि भी हिंदुस्तान में कहीं जावे तो अपने सेफ्टी है, आर्थिक तरीके से तो बंबई है वो डेवलप है,
दूसरी जगह पे जाओ तो इतना डेवलप नहीं है, तो बम्बई जाओ, लेकिन बम्बई में तो आतंकवाद का बम धड़ाका होता है, सब होता है, तो वहां भी सेफ्टी नहीं है। उत्तर दक्षिण पूर्व पश्चिम देखो, सभी जगह पे कहीं ना कहीं तूफान या प्रॉब्लम चलता है। तो पूरे भारत में जाओ तो कोई जगह पे सेफ्टी नहीं है। फिर अगल बगल देशों में देखा, ठीक है, वहां भी कहीं ना कहीं प्रॉब्लम है, आतंकवाद का सब है। फिर एशिया खंड में देखा तो वो डेवलप नहीं है, उस हिसाब से भी वहां सेफ्टी नहीं है। फिर करते करते लगा कि अमेरिका बहुत डेवलप है, तो भूकंप आता है उससे पहले मालूम पड़ता है कि भाई ये भूकंप 2 दिन के बाद आएगा, फिर 5 दिन के बाद आएगा, बारिश आने वाला है तो 2 दिन के पहले मालूम पड़ता है, 10 दिन के पहले। अब भूकंप मालूम पड़ता है लेकिन रोक नहीं सकता है, वहां भी प्रॉब्लम सॉल्व नहीं होता है। फिर करते करते सोचा कि एक देश ऐसा है कि कितने देशों को गुलाम बना दिया, वो देश भूकंप को भी गुलाम बना देगा। तो चलो कौन है तो वो ब्रिटेन है, वहां चले जावे, लेकिन वहां भी भूकंप आता है, वो कंट्रोल नहीं कर पाता है, मर जाता है। अभी मैंने तो इतना एनालिसिस किया तो कि भी यहां जावे, लेकिन सभी जगह पे भूकंप आता है और कोई बचता नहीं है, अभी क्या करना है। तो भाई, ओ भाई साहब ने मेरे को मेरे पैर पे हाथ रखा और धीरे से बोला, हम यहाँ ही अच्छे हैं, अभी अहमदाबाद छोड़ना नहीं है मेरे को, सब जगह पे ऐसा ही है। अपने क्या लगता है कि यहाँ प्रॉब्लम है और यहाँ प्रॉब्लम नहीं है? तो तुरंत ही बोला कि भी कहीं जाना नहीं, यहाँ ही अच्छा है। तो फिर मैंने धीरे से बोला, मेरे को भी वैसे तो सत्संग में तो कविराज का पद गाना चाहिए, लेकिन वो पद आता नहीं है, लेकिन एक पिक्चर देखा था उसका गाना याद आ जाता है, मैं गाऊ? बोला कि गाओ। तो फिर मैंने गाया, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। विनोद जी बात समझ में आया क्या नहीं आया? जी, ये भूकंप का डर हमने इस तरह से निकाला, अब इस तरह से कोई करता नहीं है, सब अपनी अपनी मस्ती में होते, अपनी अपनी मस्ती में, यानी ओवरवाइज। पुण्य को इतना भुगतता है, लेकिन जितना पुण्य भुगतता है उतना पाप भुगतने में नानी याद आ जाएगी। और पुण्य को भोगेगे नहीं, राग को भोगेगे नहीं तो द्वेष नहीं आएगा, और द्वेष को भोगे नहीं है तो राग नहीं आएगा, तो फिर वितराग बन जाएंगे। तो जहां तक आपको देखना जानना नहीं आता है वहां तक आप और वाइज ही है, वाइज नहीं है। विनोद जी बात समझ में आया कि नहीं आया? देखो कितना कितना भय था ना, मैंने न्यूट्रल बना दिया। जहां भय खड़ा होता है वहां पर देख लेना है कि कहां पर अभी रिलेटिव के साथ उलझा हुआ। भय खड़ा हुआ, लेकिन भय किस आधार से खड़ा होता है? भूल है वहां भय है, right. तो जुड़ा हुआ है। अब आपको भय खड़ा हो जाता है तो कहने की आपका भूल है कि मैं विनोद हूँ, वो मान्यता अभी उसको देख लेनी, देख लेने का है। जो भय लगता है यानी भूल है कि कहीं ना कहीं मैं विनोद जी हूँ, भाई रिलेटिव पॉइंट से विनोद जी नहीं, मैं ही विनोद जी हूँ, उस हिसाब से आपको भय लगता है। यानी आप सही तरह से आज्ञा का उपयोग नहीं करते हैं, जितनी समझ है उस हिसाब से उपयोग करते हैं, तो इस हिसाब से आपको भय लगता है। लेकिन ये सही तरह से उपयोग करे तो बिल्कुल भय नहीं लगेगा। आदि व्याधि उपाधि में भी आपको समाधि रहेगी, यानी जहां भी भय है तो मान ही लेने का भूल है, उस हिसाब से भय है। और भूल जिसको भय लगता है वहीं होती है, कोई और जगह पे भूल नहीं होती है। विनोद जी बराबर लगता है? लास्ट में क्या बोला, जिस जहां भूल होती है भय है, तो जहां भूल है वहां ही भय होता है। और भय भय कोई अगल बगल में नहीं है, जिसको भूल भय लगता है वहां ही भूल है, कोई और जगह पे भूल नहीं है। विनोद जी बात समझ में आया कि नहीं आया? जी, अपने और जगह पे भूल ढूंढते हैं। आपको भय लगता है कि तो आपके यहाँ ही भूल है, कोई और जगह पे भूल नहीं है, उस हिसाब से बताएगा जो भुगतते है उसकी ही भूल है।
यानी भय है तो समझ लेना का भूल है, उस हिसाब से भय है। यानी ये व्यवहार क्या बताता है, आप फाइलों का संभव से निपटारा नहीं करते, भागेड़ी वृत्ति है। भूकंप आया यानी अहमदाबाद छोड़ के दूसरी जगह पे चले जाओ, कर्म को भुगतो। पहले राग भुगता है तो अभी द्वेष भुगतो, तो द्वेष भुगतेंगे तभी आप वितराग बन पाएंगे, तब मालूम पड़ेगा कि राग करने जैसा नहीं है। राग के हिसाब से द्वेष आया और द्वेष के हिसाब से राग आया, तो दोनों को भुगतेंगे तो फिर आपको एब्सोल्यूट विज्ञान खुला होगा। शू कहते हो रजनी भाई? बराबर, अवस्था से अटैचमेंट बना हुआ है अभी। हाँ, अब अवस्था से, अवस्था को तत्व मानते हैं, अवस्था से अटैचमेंट का कोई दिक्कत नहीं है, उसको सही मानते हैं, વાતાવરણ ભયભીત કરી દીધું, વાત સમજાય કે ના સમજાય? અને પેલો જેનો ફોન આવ્યો હતો ને, એ તો મહિના પહેલા અમદાવાદ છોડીને બીજે ગયો હતો, કારણ કે એને કઈ કીધેલું હશે કોઈને, અને ત્યાંથી ફોન આવ્યો। આમાં વ્યવહારમાં આવી વાતો સાંભળે તો આપણે કઈ પગલું તો લેવું જોઈએ કે પછી આપણે એનાલાઇઝ કરીને એ તમે તમારી સમજણ, બહુ સરસ તમે રજનીભાઈ વાત કરી, તમારી સમજણ બરાબર કરશો એટલે એ રીતના પગલા બાય ડિફોલ્ટ થઈ જ જશે, લેવાઈ જ જશે। આ જેમ પેલાની સમજણ એવી હતી એટલે એ તો ભયભીત થયા, મને જ ભયભીત કર્યો ને, અને મેં ભૂકંપ નો અનુભવ કરેલો છે અને બીજા દિવસે સત્સંગ પણ થાય છે, પણ આ જ ભયના ભાગમાં મેં આવી રીતે આખો જવાબ આપીને આખો એને નિર્ભય કર્યો, એટલે સુધી નહીં આખું આ વસ્તુ બનીને એકદમ જ હાસકારો થઈ ગયો, બધાને હાસકારો થઈ ગયો। ને એમાં તમારે ઉત્તમભાઈ નો બાબો તુષાર છે અને તીરથ છે, એને એને એ પદ લખી નાખ્યું આજે આખો સત્સંગ થયેલો ને। કારણ કે પહેલા બે કલાકનો સત્સંગ તો બહુ સરસ થયો, કોઈની ભૂકંપની એવી અસરો જ નથી, બીજા જ દિવસનો સત્સંગ, પણ જ્યારે આ વાત કરી ત્યારે એકદમ સોપો પડી ગયો, અને પછી મેં જે રીતે જવાબ આપ્યો એને હળવા થઈ ગયા, એ કોઈ એક લોકો ભયભીત હતા એમાં હળવા થઈ ગયા, તો એ તુષાર અને તીરથ એની લગભગ આમ કહેવાય ને કે 8-10 વર્ષની ઉંમર હશે, ઓહો, એને પદ લખી નાખ્યું, પછી બાકીનું થોડુંક પદની કડી પુષ્પાબેને એડ કરી, એને દાદા અને દાદાના અક્રમ વિજ્ઞાન વિશે આખી વસ્તુ કે આ દાદા અને દાદાનું અક્રમ વિજ્ઞાન મને કેટલું રક્ષણ આપે છે, કેટલી મારી શેપ છે, એવું આખું એક્સપ્રેશન સાથેનું પદ લખી નાખ્યું। બહુ સરસ, કારણ કે આપણે ઘણી વાર ખબર નથી પડતી કે આપણે રક્ષણ કેટલું સરસ મળે છે, એટલું એ તમે પુષ્પાબેન ને કહેજો, તો એ પુષ્પાબેન તમને પદ સંભળાવશે અથવા તેના શબ્દો આપશે ત્યારે તમને ખબર પડશે। એને ટોટલી દાદાના ગુણાનુવાદ કર્યા, દાદાના જ્ઞાનના ગુણાનુવાદ કર્યા, દાદાના અક્રમ વિજ્ઞાનનું ગુણાનુવાદ કરે એવું એ પદના શબ્દો છે, અને એનો 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 એના પ્રોનાઉન્સીસ, એનો એનો રાગ પણ એટલો સરસ છે, એટલી મોટી વસ્તુ બનેલી। તમારે સત્સંગ દ્વારા કોઈ પણ સંયોગોને બરાબર સમજી લેવાના છે, તમારી ભૂલ વિનાની દ્રષ્ટિ થઈ ગઈ, જ્યારે જરૂર પડશે ત્યારે તમને હાજર જ્ઞાન થશે જ, નિયમથી થશે। વાત સમજાય કે ના સમજાય? પણ આપણે કેવું છે રજનીભાઈ, આપણે સમયનો વ્યય કરીએ છીએ, જ્ઞાની પુરુષ સમયનો વ્યય નથી કરતા, એટલે એમને હાજર રહે છે, આપણે સમયનો વ્યય કરે છે, કેવી રીતે એમને સમજાવો રજનીભાઈ? આપણે ધારો કે અમદાવાદ થી મુંબઈ જતા હોઈએ, તો આપણે શું કે હું મુંબઈ જઉં છું, અને દાદા ભગવાન શું કે ગાડી મુંબઈ જાય છે, એ તો બહુ આ જ્ઞાન કેવી રીતે હાજર થાય એનું આ તમને એક બહુ પ્રેક્ટિકલ દાખલો બતાવું। પછી જેવી ગાડી સ્ટાર્ટ થાય ને, ત્યારે આ પહેલો પ્રયોગ આ મૂકે કે ગાડી મુંબઈ જાય છે, હું નથી જતો, ત્યારે આપણે શું બોલીએ કે હું જઉં છું, જઉં છું, હાશ ને એને। પછી બીજો પ્રયોગ શું મૂકે, અમદાવાદ છૂટ્યું અને મુંબઈ આવ્યું નથી, હવે અમદાવાદ છૂટ્યું અને મુંબઈ આવ્યું નથી, એ શું કહેવા માંગે છે રજનીભાઈ?
કે અમે આપણે જર્નીમાં છીએ પણ ડેસ્ટિનેશન પહોંચ્યા નથી. એટલે આ તમે વાક્યરત્નનો શબ્દાર્થ કર્યો, વાક્યરત્નનો અર્થ કર્યો, એવું નથી કહેવા માંગતા. અમદાવાદ છૂટ્યું એટલે હવે ગાડીમાં અમદાવાદનો કોઈ પણ વ્યવહાર નહીં કરે, એના હાથમાં જ નથી. અને બોમ્બે આવ્યું નથી એટલે ગાડીમાં બોમ્બેનો કોઈ વ્યવહાર નહીં કરે. આ એવું કહેવા માંગે છે આ વાક્ય. રજનીભાઈ વાત સમજાય ને? માની લો કે તમારે બોમ્બે જવું છે અને તમે નીકળવા કરો છો, કોઈ કારણસર કઈ મીટિંગમાં મોડું થઈ ગયું, એટલે 5-10 મિનિટ મોડું થઈ ગયું, એટલે હવે ઉતાવળ કરવી પડે એવી છે. અને ઉતાવળમાં કોઈ ભાઈ આવે છે અને તમે બિઝનેસમેન છો તો તમને 1,00,000 રૂપિયા આપવા આવે છે તો 1,00,000 રૂપિયા લઈ લો છો. પેલું મોડું થયું એટલે કબાટમાં મૂકવાના બદલે ટેબલ ઉપર પૈસા મૂક્યા, વાત સમજાય ને? અને ઘર બંધ કરીને તમે બોમ્બે જવા નીકળો છો, વાત સમજાય ને? અને પછી ટ્રેન અને સ્ટેશને પહોંચો છો અને ટ્રેન તમારે બેસો છો અને ટ્રેન પેલું ટ્રેસ થયો બધું, એટલે અમુક વ્યવહાર અત્યારે યાદ ના, પણ જેવું ટ્રેનમાં બેસીએ અને 5-10 મિનિટ પછી એકદમ યાદ આવે, ઓહો પેલા પૈસા આપ્યા હતા કબાટ પર મૂકવાના, પણ આ તો બહાર ટેબલ પર મૂક્યા છે, વાત સમજાય ને? હવે એ એ તમે આખો દાખલો તમારા અંદર આવે તો પછી ઊંઘ આવે ખરી તમારે? અને યાદ કરો ને બધું કરો તો પ્રોબ્લેમ સોલ્વ થશે ખરો? હવે સારી લોકાલિટીમાં ઘર લીધું છે, બીજું લીધું છે, ઘરને તાળું માર્યું છે, ભલે ટેબલ ઉપર છે, ક્યાં પ્રોબ્લેમ થવાનો છે, પણ એવી રીતે એને ન્યુટ્રલ કરી શકશો ખરા તમે? કરવું જોઈએ, કરવું જોઈએ, વાત સમજાય ને? તે દાદા એ રીતે ન્યુટ્રલ કરે કે હવે આપણા હાથમાં રહ્યું નથી, એટલે અમદાવાદ છૂટ્યું એટલે હવે મારે અમદાવાદનો કોઈ પણ વ્યવહાર આપણે કરવાનો ના હોય, એટલે ભૂતકાળમાં નથી રહેતા. એ તો બોમ્બે જાય છે તો કોઈ કામ માટે જાય છે રજનીભાઈ, પણ એ ગાડીમાં બોમ્બે નું કામ એ નથી કરતા. આપણે બધા ગાડીમાં બોમ્બે નું કામ કરે, પેલા નામ કહી દઈશ, પેલા નામ કહી દઈશ, પેલા કોર્ટમાં વકીલ નું આમ છે ને, પેલું આમ છે ને, પેલું તેમ છે. અલ્યા ભાઈ આરામથી ઊંઘી જા ને ભાઈ, વિધિ કરને, બીજું કરને ના, પણ એ ચાલુ થઈ જાય કે ના થઈ જાય. એટલે તમારા વર્તમાનમાં તમે ભૂતકાળ લાયા અને ભવિષ્ય લાયા. અને દાદાએ આટલી જ વિધિ મૂકી કે અમદાવાદ છૂટ્યું અને બોમ્બે આવ્યું નથી, એટલે હવે ગાડીની અંદર અમદાવાદ નો વ્યવહાર નહીં કરે અને ગાડીની અંદર બોમ્બે નો નહીં કરે. તમે ભવિષ્ય જોયા અને ભૂતકાળથી મુક્ત થયા. પ્લાનિંગમાં એવું થાય કે હું મુંબઈ જઈશ તો આમ કરીશ આમ કરીશ, પ્લાનિંગમાં એ તો હોય, એ તો એના આધારે તો તમે રિઝર્વેશન કરાવો છો બધું, એના આધારે રિઝર્વેશન કરાવો છો. ટ્રેનમાં બેઠા મુંબઈ જવાના છે એટલે થાય કે મુંબઈ જો આવું કરો ને આમ કરો ને આમ કરો, કાલે આમ કરો, પરમ દિવસ આમ કરો, એવું પાછું. એ બધું એના આધારે તો તમે ડિસિઝન લીધું ને ટિકિટ બુક કરાવીને બધું કરાવી દીધું, પણ એ વારે ઘડીએ નહીં કરો તમારે, કે વારે ઘડીએ કરશો, કલાકે કલાકે એની માળા જપશો, આમ કરીશું આમ કરશું, એક જ વાર હોય તમારે. આ ધારે ગઈ ફેરી આપણે સત્સંગ હતો તો તમે કીધું કે ભાઈ આવી રીતે મારે જવાનું છે તો આપણે વહેલું એ કરીને કરી દઈશું, તો એક જ વાર કર્યું હતું કે વારે થોડી થોડી વારે મને ચેત્યો, એક જ વાર હોય, વાત સમજાય કે ના સમજાય? એ આપણામાં ધીરજ નથી રહેતી, આમાં એવું થાય છે અને ધીરજ નથી રહેતી એટલે આ બધા ગોટાળા શરૂ થઈ જાય. આપણ કેમ નથી રહેતી કે આ આવી રીતે દાખલો ગણો તો પછી દાદાનું જ્ઞાન તમને પ્રેક્ટિકલમાં આવશે, નીકળ નહીં આવે. બરોબર, એટલે આ આ આ બધી બારીક ભૂલો કહેવાય. હા, વાત સમજાય ને? આ બધી સૂક્ષ્મતર સૂક્ષ્મતમ ભૂલો કહેવાય. દાદા એ આવી બધી ભૂલો ભાંગેલી હતી, એટલે એના વર્તમાનમાં ભૂતકાળ છે. ભૂતકાળ કેવી રીતે કહેવાય ભૂલો? સૂક્ષ્મ, એના વર્તમાન, એના વર્તમાનમાં ભૂતકાળ નો ભય છે ને ભવિષ્યની ચિંતા છે. એટલે ભાઈ હવે તું ગાડીમાં કશું કરી જ નથી શકવાનું, ભૂતકાળનું નહીં કરી શકે ને ભવિષ્યનું નહીં કરી શકે, અત્યારે તું વર્તમાનને માં, વાત સમજાય કે ના સમજાય? હવે આ આ આ આ સરપ્લસ ટાઈમ ખોલી દીધો, હવે આમ જોવા જાવ તો એક પ્રકારનું આ કર્મ જ છે. જવું આવું કામ કરવું પેલું કરવું આ બધું કર્મ છે, પણ આ કર્મમાં પણ એને પોતે પોતાનો સરપ્લસ ટાઈમ ખોલી લીધો. આપણે બધા નિયમથી સરપ્લસ ટાઈમનો દુરુપયોગ કે બગાડ બહુ જ કરીએ છીએ, માટે આ બધું સમજવા છતાં જ્ઞાન પ્રેક્ટિકલમાં એટલે નથી આવતું. હા, બહુ સરસ તમે વાત કરી કે આપણે આ જીની વાત દાદાની આપણે પકડી લઈએ તો આપણને બહુ ફાયદો થઈ જાય. આ ખ્યાલ આવે ને? આટલો સિમ્પલ. અમારે અમે દાદાને પકડ્યા તો આવી રીતે પકડેલા, એટલે અમારે દાદાના ફોટાનું નિધિ ધ્યાસન ના કરવું પડે.
આ ગાડી અમદાવાદથી બોમ્બે જાય છે, અમદાવાદ છૂટીને બોમ્બે આવ્યું નહીં, બસ આ દાદાનું નિધિ દર્શન અમને અજપા જપ રહે. તમારે પેલું બધું ગોઠવવું પડે તમારે, અને આ રહ્યા જ કરે તમારે બધું. બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરવાનો રૂટિન વ્યવહાર હોય તમારે. પણ જયારે કઈ બી આપણા ક્રિટિકલ સંયોગ આવે ત્યારે ઓન ધી સ્પોટ જેવું અજ્ઞાન હાજર થાય, અથવા તો આપણું ચારિત્ર નું કોઈ કર્મ હાજર થાય, એની સાથે જ આપણું દાદાનું જ્ઞાન પણ હાજર થાય, તરત જ એ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં આખો એનો ભાગાકાર ગુણાકાર થઈ જાય, એ સંભાવના નિકાલ થઈ જાય. બરાબર. કીર્તિબેન ને ક્વેશ્ચન છે. હા બોલો. એટલે એ ટાઈમે એ અમદાવાદ છોડ્યું અને મુંબઈ પહોંચ્યા નથી, એટલે ઇન બિટવીન હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માના જે ગુણ તમને એ રહે એ આપ કેવા માંગો છો? હા, એ જ વસ્તુ રહી. એટલે એ વર્તમાનમાં તમે આવી ગયા, એટલે વર્તમાનમાં આવી ગયા, તમે બીજા શબ્દમાં શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર. વર્તમાનમાં આવી ગયા એટલે બીજા શબ્દમાં તમે પોતે જ દાદા ભગવાન થઈ ગયા. બરાબર. વર્તમાનમાં એટલે સીધું આ દાદાનું નિધિ ધ્યાસન ચાલુ જ થઈ ગયું. વર્તમાનમાં નથી માટે ફોટાથી નિધિ ધ્યાસન કરવું પડે છે. વર્તમાનમાં નથી માટે દાદાના મુખારવિંદ નું નિધિ ધ્યાસન કરવું પડે છે. હવે ધારો કે દાદાના મુખારવિંદ નું નિધિ ધ્યાસન કરો, પણ દાદા તો હર ક્ષણ હર પલ તમારે વર્તમાનમાં છે, એટલે એ દાદાના મુખારવિંદ નું નિધિ ધ્યાસન કરશો તો તમારું કામ થઈ જશે. કારણ કે દાદાને તમે બે અલગ નથી. અલગ નથી. વાત સમજાય કે ના સમજાય? પણ હવે નિધિ ધ્યાસન ની પરિભાષા ખબર પડી કે આ મારા વર્તમાનમાં ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે, અને તમે આટલો જ દાખલો મૂક્યો કે આટલો જ પ્રયોગ કર્યો એટલે ભૂતકાળનો ભય જતો અને ભવિષ્યની ચિંતા જતો, વર્તમાનમાં આવી ગયા તમારે. સામાન્ય રીતે તમને આ બધા ભાગમાં સરપ્લસ ટાઈમ મળે, પણ નિયમથી સરપ્લસ ટાઈમનો આપણે દુરુપયોગ બીજી વસ્તુમાં કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એ સરપ્લસ ટાઈમ તમારે કેવળ તમારા માટે જ વાપરવાનો છે, એ ક્યાંય બીજી વસ્તુમાં વપરાઈ જાય છે તમને. એટલે પછી આટલું સરસ જ્ઞાન સમજીએ છીએ તેમ છતાં એ પ્રેક્ટિકલમાં નથી આવતું, એ ત્યાં ગોંચાળો થઈ જાય છે. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? તમે બહુ સરસ કહ્યું કે આપણે વર્તમાનમાં રહી એ જ દાદા છે, એ જ દાદા છે ને, એ જ નિધિ ધ્યાસન. બીજું નિધિ, બીજું બધું તો ખસી જશે. વાત સમજાય ને? બીજા બધામાં બધો વિકલ્પ આપશે. વાત સમજાય કે ના? વિકલ્પ આપશે તમને કે હવે દાદા નથી એટલે દાદાનું નિધિ ધ્યાસન નહીં કરવાનું, હવે એનું કરવાનું, હવે આ નથી એટલે એનું કરવાનું, વિકલ્પ આપશે. સમજાય કે ના સમજાય? હવે વિકલ્પ છે ત્યાં સુધી તમે તમારા પોતાના સ્વભાવમાં નથી, એ પ્રેઝન્ટમાં ના રહ્યા. સમજાય કે ના સમજાય? એટલે દાદા કોઈ ક્રિયા કે વ્યક્તિ કે વસ્તુ નથી આપતા, તમને તમારો પોતાનો સ્વભાવ આપે છે. પણ એવું ખરું કે એ ઘણા ટાઈમથી ટેવાયેલો નથી અને દેહાધ્યાસ જ છે, એટલે એને આવતા વાર લાગે, એટલે એ રીતે આ સાધન તરીકે મૂકેલું છે. અને અમુક રીતે પ્રેક્ટિસ કરે પછી એ સાધન ની પણ જરૂર ના પડે. જેમ તમે પડી ગયા છો અને ફ્રેક્ચર થયું છે માટે લાકડી કે વોકર ની જરૂર પડે, પણ 2-3 મહિના પછી ઓકે થઈ જાય પછી લાકડી કે વોકર ની જરૂર ના પડે, એવી રીતે આ બધી વસ્તુ છે. હા, સમજાય કે ના સમજાય? પણ આ તો પછી ટેવો પડી જાય, બસ પગ આખો થઈ ગયો તેમ છતાં લાકડી ને વોકર લઈને ચાલે, એવી વસ્તુ થઈ ગઈ તમારી. એ તો એવી બ્લન્ડર થઈ છે, એવી ભૂલો થઈ છે, માટે અત્યારે આપણને એ રીતે દાદાનું નિધિ ધ્યાસન બધી વસ્તુ નથી રહેતી. પણ હવે આપણી આપણને જ્ઞાન મળ્યું, આપણી બ્લન્ડર ઉડી ગઈ, આપણે દ્રષ્ટિ માળી, એટલે હવે આપણને આપણી ભૂલ દેખાય છે, એનો આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન કરીએ, સામાયિક કરીએ, એટલે કરતા કરતા અમુક સમય પછી દરસલ નિધિ ધ્યાસન ચાલુ થઈ જશે. પછી કોઈનું નથી કરવાનું, આપણું પોતાનું જ આખું કરવાનું ભાગ છે. એટલે વર્તમાનમાં આવી ગયો, ભૂતકાળનો ભય જતો રહ્યો, ભવિષ્યની ચિંતા જતી રહી, પછી ક્યાં રહ્યો પ્રોબ્લેમ તમારે? ના, સત્સંગથી બહુ ફાયદો થાય છે. આવી બહુ મોટો ફાયદો.
બહુ મોટો ફાયદો. આપણને લાગે છે કે હવે આપણને થોડી જાગૃતિ આવી છે, સમજ પડવા માંડી છે. વિચાર કેવું છે, આમ વ્યવહારમાં તો એવું બોલો કે થોડી આવી આવી છે, પણ ખરેખર પૂરેપૂરી આવે છે. જયારે વાત નીકળે છે ને ત્યારે એ પ્રશ્નોત્તરીમાં આખો 360 ડિગ્રી નો વિષય ક્લિયર થાય છે. એ બરાબર, એક ડિગ્રી નો વિષય ક્લિયર નથી થતો. પછી એવું ખરું કે આપણું પોતાનું પૂર્વનું કેવું કર્મ છે એ રીતે આ વસ્તુને બને છે, પણ જયારે એક વિષય ક્લિયર થાય છે અને આપણે મનુષ્ય જ છીએ અને એમાં દાદાનું જ્ઞાન લીધેલું છે એટલે વિષય ક્લિયર આપણો 360 ડિગ્રી નો થાય છે. પણ પૂર્વના આપણા કર્મો ને બધું કેવું છે એટલે એ રીતે પ્રેક્ટિકલમાં થોડું ઓછું વધતું આવે તમારે બધું, પણ વિષય ક્લિયર થાય છે 360 ડિગ્રી નો ક્લિયર થાય. મુંબઈ મેં કલ કરના હૈ, પરસો એસા કરના હૈ, યે કરના હૈ, વો કરના હૈ, તો પહેલે કાફી હોતા થા, લેકિન ફિર એસી સમજ પડે જો યે એસા હોતા હૈ ઉસમેં એક અભી ભી પહેલે કી જો ભૂલ માન્યતા પડી હૈ કી મેં કરતા હું વો કામ કરતી હૈ કે ભી મેં કરૂંગા, તો વો જબ ઉસકો આપ દેખતે હૈ કી ભી મેં કરને વાલા નહીં હું, વ્યવસ્થિત કરતા હૈ, તો ફિર વો આપ વર્તમાન મેં રહેતે હૈ. और जो है भूतकाल में जो होने वाला है, जो उस समय जो टाइम आएगा उस समय के संयोग के हिसाब से जो काम बनेगा उसमें उस समय करेंगे, लेकिन अभी जो है फिर वो वर्तमानता के अंदर आप आ जाते हैं. तो ये जो पहले मैंने ऐसा किया था कल ऐसा करूंगा, वो कर्तापना का आरोप अभी है, वहां पर कर्तापना का आरोप है, उसमें से निकल जाते हैं. फिर निकल जाते हैं ये वर्तमान में से, ये निकल जाते એ વર્તમાન આ ગયા. એ હિસાબ છે આપની કહાવત ને, કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કરે. અભી અબ કરના એટલે ક્યા કરના, કે આપકે સામને કોઈ એક સંયોગ આતા હૈ, કોઈ વ્યવહાર આતા હૈ, ઉસમે આપકી રોંગ બિલીફ્સ હૈ વો નિકલ જાતી હૈ, યાની આપ વર્તમાન મે આ ગયે. પણ જૈસે વર્તમાન મે આ ગયા તો દાદા કા જ્ઞાન આપકો પ્રેક્ટિકલ મે આયેગા. આપકો માન લો કે આપકો એક ઘંટા બોલના હૈ તો કિતની તૈયારી કરતે હૈ? ચલો માન લો કે તૈયારી ભી કરી, આપને આપને તૈયારી ભી કિયા, સમજ ગયા ને, આપને દો દિન ચાર દિન આપને ઓ રટ્ટા ને સબ કરા, લેકિન વહાં તો જો આતા હૈ ઓ પલ કે પલ મે વો કરને કા હોતા કે નહીં હોતા હૈ, લેકિન આપકો બિલીફ એસી હોતે કે મેને યે રટ્ટા હૈ, યે કિયા હૈ, ઉસ હિસાબ સે આતા હૈ, એસા નહીં હૈ. तो खाली आरोपित भाव है, कुछ तैयार नहीं करेंगे तो भी आपको ये सब बातें आएगी. लेकिन यहाँ दो है, बाय रिलेटिव पॉइंट से विनोद जी हो, बाय रियल पॉइंट से शुद्धात्मा हूं, उस हिसाब से विनोद जी को लगेगा कि तैयारी करनी पड़ेगी, और शुद्धात्मा को लगेगा कि नहीं. शुद्धात्मा यानी प्रकाश है, प्रकाश में ऐसी चीज दिखेगा और देखते ही बोलने का है, तो बीच में थोड़ा ये द्वंद रहेगा, लेकिन धीरे धीरे आप करेंगे तभी आपको फिर तैयारी नहीं करनी पड़ेगी, इंस्टेंट आएगा सब. ये भूकंप का आया तो कुछ तैयारी नहीं किया था, इंस्टेंट आया. दादा ने भी हमको अगम चेती नहीं कराई थी कि भी ऐसा भूकंप आएगा तब आपको इस तरह से ज्ञान अप्लाई करने का, नहीं, बेसिक हमको दे दिया. तो जैसे ही आया बहुत अच्छी तरह से निपटा रहा हो गया. तो उससे क्या हुआ कि ये इस तरह से हुआ तो यानी दादाजी हमारे पास ही हैं. एक संयोग आया, सब डर भी गए, चौंक भी पड़े, और जो आंसर मिला तो सब जो डर गए थे, चौंक गए थे, वो सब रिलैक्स हो गए. तो मैंने तो अनुभव कर लिया कि दादा सभी जगह पे है, मेरे पास ही है, कोई और जगह पे है ही नहीं. शुं कहो रत्नी भाई? બહુ સરસ આજનો સત્સંગ, બહુ સરસ હોય. આપણે ટાઈમ થઈ ગયો છે, આપણે ત્રિમંત્ર બોલાવીએ. ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વસાયાણમ, નમો વસાયાણમ, નમો લોયે સવસાહુણમ,
નમો લોકે સવસહુણમ એસો પંચનમુકારો એસો પંચનમુકારો સવ પાવ પણાસણો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવેસિં મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ